ઓકે મિત્રો, તો આજે આપણે આયુપેક નામકરણ આખો ટોપિક જે છે અહીંયા એક કમ્પાઉન્ડ જે છે એનું આયુપેક નામકરણ આપણે કરવું છે. તો પહેલાં એના વિશેની તમને માહિતી આપી દઉં. રાઈટ, આ કમ્પાઉન્ડ જે છે એ સ્પાયરો કમ્પાઉન્ડ છે. ઓકે, સ્પાયરો કમ્પાઉન્ડ છે એની ડેફિનેશન, સામાન્ય ડેફિનેશન દેવી હોય દાખલા તરીકે તો દાખલા તરીકે આ ટાઈપની એક રિંગ છે. હવે આ જે છે આ બંને રિંગ એ બંને એક કોમન કાર્બન દ્વારા એકબીજા સાથે અટેચ થયેલી છે. એટલે આ જે પરમાણુ અહીંયા જે કાર્બન હશે એને સ્પાયરો કાર્બન કહેવાય. બરાબર, જો કેટલાક નિયમો છે એ સમજી અને વ્યવસ્થિત રીતે યાદ રાખવાની ટ્રાય કરજો. હવે આને સ્પાયરો કાર્બન કહેવાય. હવે જે આ સ્પાયરો કાર્બન, સ્પાયરો કમ્પાઉન્ડ જે છે એનું નામકરણ જે છે એ સ્પાયરો પૂર્વગ્લિન કરવામાં આવે. એટલે દાખલા તરીકે મારે આનું નામકરણ કરવું હોય તો સ્પાયરો, સ્પાયરો પૂર્વક લેવો પડે. ત્યારબાદ સ્પાયરો પૂર્વક લીધા બાદ મારે એક બ્રેકેટ કરવાનું. એ બ્રેકેટની અંદર એરોબિક નંબર, એની અંદર ચડતા ક્રમમાં નંબર લેવાનો. હવે ચડતા ક્રમની અંદર નંબર લઈએ તો અહીંયા આપણી પાસે 1, 2, 3, 4 બરાબર. ત્યારબાદ આ સ્પાયરો કમ્પાઉન્ડનો નંબર આપવાનો 5, 6, 7, 8, 9, 10 આ રીતે આપણે નંબર આપી શકીએ. રાઈટ મિત્રો, હવે આ જે નંબર છે એમાં આ જે બે રિંગને અટેચ કરે છે એ કાર્બન સિવાય જેટલા કાર્બન આવેલા હોય, દાખલા તરીકે 1, 2, 3 અને 4 કાર્બન આવેલા છે અને અહીંયા એની સિવાયના 1, 2, 3, 4 અને 5 આવેલા છે. બરાબર છે, તો ચડતા ક્રમમાં લખવાનું છે. એટલે સૌથી પહેલાં નાનું, તો 1, 2, 3 અને 4, તો આ આંકડો લખશું આપણે 4. બરાબર, ત્યારબાદ બીજો જે આંકડો છે 1, 2, 3, 4 અને 5, તો એને અહીંયા આપણે 5 લખશું. એ બંનેને ડોટ વડે અલગ પાડીશું. બરાબર છે, ટપકા વડે અલગ દર્શાવીશું અને બ્રેકેટ છે એ પૂરો કરશું. રાઈટ, ત્યારબાદ જેટલા નંબરના આ કમ્પાઉન્ડ જે છે એમાં જેટલા કાર્બન આવેલા હોય એના આધારે આપણે નામ આપશું. તો કે આપણે જોયું 10 કાર્બન આવેલા છે એટલે આને કહેવાય 2K9. રાઈટ, તો આ રીતે આપણે સ્પાયરો કમ્પાઉન્ડ છે એનું નામકરણ કરી શકીએ. ઓકે ઓકે, હવે આ કમ્પાઉન્ડ છે એનું આપણે નામકરણ કરવું છે તો આપણને આઈડિયા છે આપણે કેવી રીતે નામકરણ કરશું. તો કે ભાઈ, સૌથી પહેલાં આ બંને જે છે એમાંથી સ્પાયરો કમ્પાઉન્ડ છે એનો કાર્બન જે છે સ્પાયરો કાર્બન એને અલગ પાડી દેશું. બરાબર છે, એટલે એક આ રિંગનો ભાગ થઈ ગયો ને એક આ રિંગ. એમાં જે નાનું ચક્ર છે, બરાબર છે, નાની રિંગ છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. એટલે અહીંયા 1 નંબરનો કાર્બન, આ 2 નંબરનો, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9 અને આ 10 આ રીતે આપણે કરીશું. બરાબર, હવે મિત્રો બહુ ઇઝીલી આપણે કહી શકીએ આનું નામકરણ કરવું હોય તો પહેલાં આપણે સ્પાયરો લગાડશું. બરાબર છે, પરંતુ બીજા નંબરના કાર્બન ઉપર આ મિથાઇલ સમૂહ આવેલો છે. રાઈટ, મિથાઇલ, તો મિથાઇલ સમૂહ આવેલો છે એટલે હું આને એવું કહીશ 2 મિથાઇલ. બીજા નંબર ઉપર મિથાઇલ સમૂહ આવેલો છે એટલા માટે 2 મિથાઇલ. રાઈટ, હવે નાનું ચક્ર જે છે, બરાબર છે, એમાં જેટલા કાર્બન હોય એટલા કાર્બન આપણે ગણશું, 1, 2, 3 અને 4 અને મોટાની અંદર આ સ્પાયરો કાર્બન સિવાય 1, 2, 3, 4 અને 5 છે. બરાબર, પણ આ બે રિંગને એક કાર્બન દ્વારા જોડે છે એટલે આને સ્પાયરો પૂર્વક લગાડીશું. એટલે 2 મિથાઇલ સ્પાયરો. ત્યારબાદ આપણે બ્રેકેટની અંદર એરોબિક નંબર જે છે નાના ચક્રના નંબર પહેલાં લખવાના, 1, 2, 3 અને 4, આને ચડતા ક્રમમાં લખશું એટલે 4, પછી પોઈન્ટ અથવા ડોટ કરશું. બરાબર છે, ડોટ દ્વારા એ બંને આંકડાને અલગ પાડશું અને અહીંયા 1, 2, 3, 4 અને 5, તો 4, પછી ડોટ, 5 અને બ્રેકેટ છે એને કમ્પ્લીટ કરશું. રાઈટ, ત્યારબાદ ટોટલ નંબર ઓફ કાર્બન છે એ 10 છે. બરાબર, એટલે ડેક, ડેકે ન લખાય પણ ડેક, અને 1 નંબર ઉપર ડબલ બોન્ડ છે. બરાબર છે, એટલે ડબલ બોન્ડ માટે આપણે ઇન કહીશું, તો ડેક 1 ઇન.
ઓકે તો આનું નામ થશે 2-methyl-spyro-4.5-1-in આવું નામ થશે. ઓકે ઓકે મિત્રો, ત્યારબાદ આપણે આનું નામકરણ કરવું છે, બરાબર છે. ઓકે, એક કમ્પાઉન્ડ છે એનું નામકરણ જોઈએ. તો સૌથી પહેલાં આપણે પહેલો નિયમ જે છે એને ફોલો કરશું, લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરશું. હવે લાંબામાં લાંબી પ્રોબેબલ શૃંખલા કઈ થાય છે એ જોઈ લઈએ. આપણે જોઈએ 1, 2, 3, 4, 5, 6 અને 7, રાઈટ. હવે બીજી એક પ્રોબેબિલિટી જોઈએ કે ભાઈ 1, 2, 3, 4, 5, 6 અને 7 એ પણ 7 જ થાય છે, 2 ઇક્વલ થાય છે, રાઈટ. એની સિવાય કોઈ લાંબી શૃંખલા આપણને જોવા મળતી નથી. હવે એ બંનેમાંથી કઈ લેવી, આ સ્ટ્રેટવાળી લેવી કે પછી આવડી આ લેવી, એ ડિસાઈડ કરવા માટે જેની અંદર ઉપશૃંખલા અથવા ગૌણ શૃંખલા વધુ હોય એવી લઈશું, રાઈટ. તો ઉપશૃંખલા અથવા ગૌણ શૃંખલા વધુ હોય એવી મને લાગે છે મિત્રો આ લાઈન થશે. આપણે જોઈએ, આને 1 નંબરનો કાર્બન કહીએ, આને 2, 3, 4, 5, 6, 7. હવે એમાં જોઈએ ઉપશૃંખલા કેટલી બને છે, રાઈટ. તો આ 1, આ બીજી, રાઈટ, આ ત્રીજી અને આ ચોથી, આ 4 ઉપશૃંખલાઓ છે, બરાબર. હવે એને એકોર્ડિંગલી આપણે નામ આપીએ. તો સૌથી પહેલાં આપણે આવી રીતે ડિવાઈડ કરીએ કે ભાઈ 1, 2 નંબર ઉપર મિથાઈલ છે, બરાબર, મિથાઈલ સમૂહ આવેલો. 3 નંબર ઉપર ઇથાઈલ સમૂહ આવેલો છે. ત્યારબાદ 5 નંબર ઉપર મિથાઈલ સમૂહ અને 5 નંબર ઉપર બીજો મિથાઈલ સમૂહ. આ રીતે 2 મિથાઈલ સમૂહ આવેલા છે, બરાબર. તો હવે ટોટલ કમ્બાઈન કરીને આનું નામ લખવું હોય તો 7 કાર્બનની મેઇન શૃંખલા થાય છે, લાંબામાં લાંબી શૃંખલા. એટલે આપણે પહેલા હેપ્ટેન એવું કહી દઈ, બરાબર છે. મીથી પ્રોપ બ્યુટ પેન્ટ હેક્સ હેપ 7 માટે, બરાબર. એટલે હેપ્ટેન કહી દીધું. ઓકે, ત્યારબાદ હવે શૃંખલાનું નામકરણ કરીએ. પરંતુ એક નિયમ એવો તમારે યાદ રાખવાનો છે, મિથાઈલ જે છે એનો સ્પેલિંગ એમથી સ્ટાર્ટ થવાનો છે, ઇથાઈલનો ઈથી સ્ટાર્ટ થવાનો છે. આ બંને તો મિથાઈલ જ છે, એક જ પોઝિશન ઉપર છે, એટલે આપણે એના માટે 5,5-dimethyl, બરાબર, એવો વર્ડ યુઝ કરશું, 5,5-dimethyl. પરંતુ એક વસ્તુ યાદ રાખવાની કે આ ડાય શબ્દ છે ને એને લક્ષમાં નહીં લઈએ, આપણે આનો એમ જે છે એને તે ઓર્ડરમાં ગોઠવતા હશું ત્યારે ધ્યાનમાં રાખશું. ડાય, ટ્રાય એવા શબ્દ જે છે એને ધ્યાનમાં લેશું નહીં, બરાબર છે. તો હવે આ મિથાઈલ જે છે એનો એમ છે, ઇથાઈલનો ઈ છે, એટલે સૌથી પહેલાં હું અહીંયા એવું લખીશ 3-ethyl, રાઈટ. ત્યારબાદ બીજા નંબર ઉપર મિથાઈલ આવેલું છે, ત્રીજા નંબર ઉપર ઇથાઈલ આવેલું છે, બીજા નંબર ઉપર મિથાઈલ આવેલું છે, એટલે 2,5 નંબર ઉપર 2 મિથાઈલ આવેલા છે, એટલે 2,5,5-3 મિથાઈલ સમૂહ આવેલા છે. એટલે એના માટે હું ટ્રાય શબ્દ યુઝ કરીશ, ટ્રાય મિથાઈલ હેપ્ટેન, રાઈટ. તો આનું નામ થશે 2-ethyl 2,5,5-trimethyl હેપ્ટેન. ઓકે મિત્રો, ઓકે મિત્રો, ત્યારબાદ આવો કમ્પાઉન્ડ છે એનું આપણે IUPAC નામકરણ કરવું છે. તો સિમ્પલી જુઓ, આપણે પહેલા કાર્બન દ્વારા આને ડિનોટ કરી દઈએ, આ બોન્ડ લાઇન સિસ્ટમથી દર્શાવવામાં આવેલું છે. તો અહીંયા આપણે એક કાર્બન ડિનોટ કરીએ, અહીંયા એક કાર્બન ડિનોટ કરીએ, અહીંયા કાર્બન ડિનોટ કરીએ, અહીંયા, ત્યારબાદ અહીંયા, દરેક જગ્યાએ ડિનોટ કરી દઈએ, રાઈટ. હવે જો અહીંયા અત્યારે કાર્બન છે એની 2 વેલેન્સી છે એ સેટિસ્ફાઈડ થયેલી દેખાય છે, બરાબર છે. તો હું 2H છે એના દ્વારા 4-4 વેલેન્સી છે એ સેટિસ્ફાઈડ કરી નાખું. અહીંયા અત્યારે 1, 2 અને 3 છે
તો એક હાઇડ્રોજન જે છે એની યાર જોડી દઉં, અહીંયા એક છે તો અહીંયા સી એચ થ્રી કરી નાખું. આ કાર્બન છે એની ચારે ચાર વેલેન્સી સેટિસ્ફાઈડ થયેલી છે, ત્યારબાદ આની ત્રણ સેટિસ્ફાઈડ થયેલી છે એટલે એક એની એચ એની બાજુમાં કરી નાખું. આ કાર્બન જે છે એની એક થયેલી છે તો અહીંયા ત્રણ અને આની પણ ત્રણ, રાઈટ. હવે હું આને વ્યવસ્થિત રીતે પહેલાં લખી નાખું, બરાબર છે. તો આને વ્યવસ્થિત રીતે લખવું હોય તો સિમ્પલી આપણે આવું કરી શકીએ કે દેટ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સૌથી પહેલાં લખું સી એચ થ્રી, સી એચ સી એચ થ્રી બોન્ડ સી. આ કાર્બન છે એના હારે એક ઓ એચ છે અને બીજો સી એચ થ્રી છે, રાઈટ. ત્યારબાદ આ કાર્બન જે છે સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ, રાઈટ. આનું કન્વર્ઝન પહેલાં આ રીતે કરી નાખાય, ઓકે. હવે સિમ્પલી આપણને આઈડિયા છે મિત્રો કે જ્યારે આપણે એક કરતાં વધારે ગ્રુપ આવેલા હોય, જો એક તો ઓ એચ સમૂહ આલ્કોહોલ આવેલો છે અને ડબલ બોન્ડ એટલે આલ્કીન આવેલું છે, રાઈટ. તો લાંબામાં લાંબી શૃંખલા જ્યારે આપણે ચૂઝ કરતા હોઈએ, બરાબર છે, ત્યારે એમાં ક્રિયાશીલ સમૂહ જો નજીકના કાર્બન પાસે જેમ આવે એવી રીતે આપણે નંબરિંગ કરીએ છીએ, રાઈટ. તો આને આપણે એક નંબર આપીએ, આને બે નંબર, આ ત્રણ થશે, આ ચાર થશે અને આ પાંચ થશે, રાઈટ મિત્રો. હવે આપણે જોઈએ આનું નામકરણ કેવી રીતે કરશું. તો એક બે ત્રણ ચાર અને પાંચ એટલે પેન્ટેનની પેરેન્ટ ચેઇન છે, મુખ્ય ચેઇન. હવે એમાં આપણને ત્રણ ક્રિયાશીલ સમૂહ જે છે અથવા તો ત્રણ ઉપસમૂહ જેને કહીએ એવું જોવા મળે છે. તો પહેલા બીજા અને ત્રીજા કાર્બન ઉપર ઓ એચ આવેલો છે, બરાબર છે, એટલે થ્રી ઓલ એવું કહી શકીએ. અને ત્રીજા કાર્બન ઉપર અને ચોથા કાર્બન ઉપર મિથાઇલ આવેલો છે. તો આપણે સૌથી પહેલાં એવું લખી શકીએ થ્રી કોમા ફોર, ત્રીજા અને ચોથા કાર્બન ઉપર મિથાઇલ આવેલો છે એટલે થ્રી કોમા ફોર ડાયમિથાઇલ પાંચ કાર્બનની ચેઇન છે એટલે પેન. હવે એક કાર્બન ઉપર ઇન છે અને ત્રીજા નંબરના કાર્બન ઉપર ઓલ છે, ઓકે. તો હું સૌથી પહેલા અહીંયા ઓલ જે છે અને ઇન છે એમાં એવું કરીશ કે સૌથી પહેલા વન ઇન થ્રી ઓલ આવું દર્શાવીશ, રાઈટ, ઓકે. અહીંયા આ ઇન જે છે એ આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ ઈ જે છે એ પહેલો આવે અને ઓલ છે એ પછી આવે, એટલા માટે ઓ એલ, ઓકે. એ ઓલ છે એ પછી આવે એટલા માટે પહેલાં વન ઇન લખ્યું અને થ્રી ઓલ લખેલું છે, ઓકે. તો આ રીતે આનું નામકરણ થઈ શકે. હવે મિત્રો આ કમ્પાઉન્ડનું આપણે નામકરણ કરવું છે તો એમાં જોઈએ, જો સૌથી પહેલાં તમને લોકોને આ બાબતનો આઈડિયા હોવો જોઈએ કે દાખલા તરીકે આ સાયક્લિક હાઇડ્રોકાર્બન આપણને આપેલો છે, એક બે અને ત્રણ કાર્બન છે એટલે આનું નામ થશે સાયક્લો પ્રોપેન. હવે સાયક્લો પ્રોપેન સાથે જ્યારે સી એચ ઓ એટલે કે આલ્ડિહાઇડ સમૂહ જોડાયેલો હોય ત્યારે આપણે એને કાર્બાલ્ડિહાઇડ કહીશું મિત્રો, રાઈટ. તો સાયક્લો પ્રોપેન કાર્બાલ્ડિહાઇડ એવું કહીશું, સાયક્લોપ્રોપેન કાર્બાલ્ડિહાઇડ. તો અહીંયા આ જે છે પ્રોપેનની જગ્યાએ એક બે, એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બન આવેલા છે, રાઈટ. તો આને આપણે પાંચ કાર્બન છે અને સી એચ ઓ આ તમને સી ડબલ બોન્ડ ઓ એચના સ્વરૂપમાં આલ્ડિહાઇડ છે એ દર્શાવેલો છે, રાઈટ. તો હું હવે સૌથી પહેલાં આ સાયક્લો કમ્પાઉન્ડ છે એનું નેમ થશે સાયક્લોપેન્ટેન, રાઈટ. એક બે ત્રણ ચાર અને પાંચ છે એટલા માટે સાયક્લોપેન્ટેન, અને સી એચ ઓ આલ્ડિહાઇડ છે એટલે એને કહીશું કાર્બાલ્ડિહાઇડ, કાર્બાલ્ડિહાઇડ કહીશું, ઓકે. હવે મિત્રો ખાસ બહુ અગત્યની વસ્તુ, આ મેઇન ગ્રુપ છે, બરાબર છે, એટલે મેઇન ગ્રુપનો જે કાર્બન છે એ કાર્બનને આપણે અહીંયા એક નંબર આપીએ તો આ કાર્બન બે નંબરનો થાય અને ત્યાં ઓ એચ છે. હવે પૂર્વગના દ્રષ્ટિકોણથી જો આપણે લખીએ તો આ થશે ટુ
હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડી હાઈ, આ રીતે આનું નામકરણ થઈ શકે, રાઈટ મિત્રો? ઓકે મિત્રો, હવે સૌથી પહેલાં છે ને આ એક્ઝામ્પલની અંદર આપણે એક કામ કરીએ, અહીંયા સી એચ થ્રી દર્શાવી દઉં, અહીંયા સી એચ થ્રી દર્શાવી દઉં, રાઈટ? અહીંયા એક કાર્બન છે, એની અરે એક હાઇડ્રોજન હશે, એવી રીતે અહીંયા કાર્બન, એની ચારે ચાર વેલેન્સી સેટિસ્ફાઈડ થઈ ગયેલી છે, અહીંયા કાર્બન ને હાઇડ્રોજન હશે, બરાબર, અને અહીંયા સી એચ થ્રી હશે, રાઈટ? હવે મારે છે ને આનું નંબરિંગ સૌથી મોટામાં મોટી ચેઇન પહેલાં તો ડિસાઈડ કરવાની છે. તો સૌથી મોટામાં મોટી ચેઇન છે એ આ થશે, એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બનની. તો હું સૌથી પહેલાં એને નંબર આપી દઉં, આ ફર્સ્ટ નંબરનો કાર્બન મિત્ર, બરાબર, આ સેકન્ડ નંબરનો, આ થર્ડ નંબરનો, પછી આ ફોર્થ નંબરનો અને આ ફિફ્થ નંબરનો, રાઈટ? હવે આવું નંબરિંગ કેમ કર્યું, રાઈટ? અહીંયાથી હું એક બે ત્રણ ચાર અને પાંચ ન આપી શકું, પણ જુઓ મિત્રો, સૌથી પહેલાં તમને લોકોને એ વસ્તુ સમજાવું, એક બે અહીંયા બીજા નંબર ઉપર ઓ એચ સમૂહ આવેલો છે, રાઈટ? ત્યારબાદ ત્રીજા નંબર ઉપર એક સી એચ થ્રી સમૂહ આવેલો છે, અને ત્રીજા નંબર ઉપર એક ડબલ બોન્ડ એટલે કે ઇન સમૂહ આવેલો છે, રાઈટ? અને ત્રીજા નંબર ઉપર ઇન પણ આવેલું છે અને સિંગલ બોન્ડ થઈ અને સી એચ થ્રી પણ આવેલું છે. તો આ જે થશે બે ને ત્રણ, પાંચ ને ત્રણ, આઠ, રાઈટ? હવે આ સાઈડથી જો હું લેવા જઈશ, બરાબર છે, તો આ બે, આ ત્રણ અને અહીંયા જે એક ગ્રુપ થશે એ થશે ચાર. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે મિત્રો, સમજો. જો આ સાઈડથી હું નંબરિંગ કરું, વન ટુ થ્રી ફોર અને ફાઈવ, રાઈટ? તો સૌથી પહેલા કેવી સિચ્યુએશન આવી જશે, અને તમારે લોકોએ ડબલ બોન્ડ પહેલાં પ્રાયોરિટી જે છે એ ઓ એચને આપવાની હોય છે, બરાબર છે? એટલે પ્રાયોરિટીના બેઝ ઉપર જોઈએ તો પણ વન ટુ થ્રી ફોર અને ફાઈવ એવું નામ આવશે, બરાબર છે? અધરવાઇઝ આપણે એવું જોઈએ કે ભાઈ જો તમે નેમિંગ છે એ અહીંયાથી આપ્યું હોત, તો આ બે નંબર ઉપર ઇન ગ્રુપ છે ડબલ બોન્ડવાળું, ત્રણ નંબર ઉપર સી એચ થ્રી છે, ચાર નંબર ઉપર પણ સી એચ થ્રી છે, રાઈટ? ત્રણ નંબર ઉપર સી એચ થ્રી અને ચાર નંબર ઉપર મિત્રો સોરી ઓ એચ છે, રાઈટ? તો આ થશે, આનો ટોટલ થશે આઠ અને આનો ટોટલ થશે નવ. તો આયુપેક રૂલ એવું કહે છે કે આ બધાનો ટોટલ છે ને એ જે ઓછો થાય ને એ રીતે આપણે નંબરિંગ કરવાનું છે. તો ઓછો થાય એ રીતે આપણે નંબરિંગ જે છે આ દર્શાવેલું છે, એક બે ત્રણ ચાર અને પાંચ, બરાબર છે? તો હવે આપણે પાંચ ચેઇન છે, પાંચ કાર્બનની ચેઇન છે એટલે આપણે એને પેન્ટેન કહીએ. તો મિત્રો આ એક અને બીજા નંબર ઉપર ઓ એચ છે એટલે હાઇડ્રોક્સી બી કહી શકીએ, અને પ્રત્યય લગાડવું હોય તો ઓ એચ દ્વારા લગાડી શકીએ, બરાબર? ત્યારબાદ ત્રીજા નંબર ઉપર છે ડબલ બોન્ડ છે, ઓકે, અને ત્રીજા નંબર ઉપર જ તે મિથાઇલ છે. તો આનું નેમિંગ મારે કરવું હોય તો હું એવું કરી શકું, થ્રી મિથાઇલ, રાઈટ? થ્રી મિથાઇલ પેન્ટ. હવે જો બીજા નંબર ઉપર ઓલ છે અને ત્રીજા નંબર ઉપર ઇન છે, એટલે પહેલા આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ હું ત્રીજા નંબર ઉપર ઇન અને બીજા નંબર ઉપર ઓલ, એટલે આ થશે થ્રી મિથાઇલ પેન્ટ થ્રી ઇન ટુ ઓલ. ઓકે મિત્રો, ત્યારબાદ આનું નામકરણ કરીએ. તો એના નામકરણ જે છે એની અંદર સૌથી પહેલા આપણે અહીંયા સી એચ થ્રી લખી નાખીએ, અહીંયા સી એચ ટુ લખી નાખું, અહીંયા સી એચ ટુ, આ કાર્બન જે છે અહીંયા સી એચ કરી નાખું. હવે આ જે છે એ સિંગલ કાર્બન રાખીશ, કારણ કે એક બે ત્રણ અને ચાર વેલેન્સીની કમ્પ્લીટ થઈ જાય છે. આ પણ અહીંયા સિંગલ કાર્બન થઈ જશે, અહીંયા સી એચ થ્રી થઈ જશે, ત્યારબાદ અહીંયા સી એચ ટુ, સી એચ ટુ અને સી એચ થ્રી, રાઈટ મિત્રો? હવે આનું આપણે નેમિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં લાંબામાં લાંબી ચેઇન નક્કી કરશું. લાંબામાં લાંબી ચેઇન નક્કી કરીએ ત્યારે જે સમૂહ છે એમાં ઇન્વોલ્વ થઈ જવો જોઈએ એ રીતે આપણે નક્કી કરશું, બરાબર છે? તો સૌથી પહેલાં આ સાઈડથી જ નંબરિંગ કરવો પડે, એટલે અહીંયા આપણે આપશું એક નંબર, આ કાર્બન જે છે એને આપશું એક, ત્યારબાદ બે,
આ ત્રણ, આ ચાર, હવે પાંચ છ અને સાત, અને અહીંયા પણ પાંચ છ અને સાત બંને સાઈડ એક સરખી તે ચેઇન બને છે. તો આ પાંચ નંબર, આ છ નંબર અને આ સાત નંબર, રાઈટ? તો આ આખે આખી કમ્પાઉન્ડ જે છે એમાં એક સબ બ્રાન્ચ શાખા જે છે એ આપણને આવડિયા જોવા મળે છે. હવે ત્રણ કાર્બનની છે, CH3 CH2 CH2, આને આપણે CH3 bond CH2 bond CH2 એટલે કે એને આર આલ્કાઇલ સમૂહ કહીએ છીએ. ત્રણ કાર્બન છે એટલે પ્રોપાઇલ કહીશું, રાઈટ? તો એ ચોથા નંબર ઉપર છે, બરાબર છે? તો આપણે અહીંયા લખશું ફોર પ્રોપાઇલ. ટોટલ નંબર ઓફ કાર્બન છે એ સાત છે, એટલે હેપ. અને બીજા નંબર ઉપર આઈન સમૂહ છે, YNE કહીએ, બરાબર છે? એટલે હેપ ટુ આઈન, અથવા એને કહેવાય YNE, રાઈટ? હેપ ટુ આઈન, એટલે ફોર પ્રોપાઇલ હેપ્ટ ટુ આઈન આનું નામ થશે, બરાબર? ઓકે, અથવા હેપ્ટાઇન ટુ હેપ્ટાઇન એવું પણ કહી શકીએ. ઓકે, ત્યારબાદ આનું નેમિંગ કરીએ આપણે. જો મિત્રો, સૌથી પહેલા આપણે લાંબામાં લાંબી ચેઇન છે ચૂઝ કરવાની હોય, તો લાંબામાં લાંબી ચેઇન છે એના માટે સૌથી પહેલાં એવું થિંકિંગ કરવાનું, મિત્રો અહીંયા C4H9 આપેલું છે, એનો અર્થ એવો થાય અહીંયા તમને આવી ચેઇન આપેલી છે, CH2 bond CH2 bond CH2 bond CH3, એટલે જો 1 2 3 4 કાર્બન અને 9 હાઇડ્રોજન, H9 આવું આપી દીધેલું છે, બરાબર છે? હવે આપણે લાંબામાં લાંબી ચેઇન છે એ બે રીતે ચૂઝ કરીએ કે 1 2 3 4 5 6 7 8, રાઈટ? અને આ સાઈડથી 1 2 3 4 5 6 7 અને 8 આ બે રીતે ચૂઝ કરી શકીએ. પણ સૌથી પ્રાયોરિટી વાળી જે છે કે જેમાં ઉપ શૃંખલા વધારે હોય એ સાઈડવાળી આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો આ 1 આ 2 આ 3, બરાબર છે? આમથી લઈએ તો 1 2 3 4 અને 5 નંબર ઉપર આવે છે, આમથી લઈએ તો 1 2 અને 3 નંબર ઉપર આવે છે. એટલા માટે પહેલી પ્રાયોરિટી જે છે એ ઓછો નંબર જેનો આવે છે એને આપશું, રાઈટ? તો હવે હું અહીંયા પહેલાં 1 2 3 આ 4 પછી 5 6 7 અને 8 આ રીતે નંબરિંગ કરીશ. ઓકે, હવે જો 1 2 3 એમાં 3 નંબર ઉપર મિથાઇલ છે, 4 ઉપર 2 મિથાઇલ સમૂહ આવેલા છે, તો હું અહીંયા એવું લખી શકું 3 4 4, 3 મિથાઇલ સમૂહ છે એટલે ટ્રાય મિથાઇલ, અને આખી ચેઇન છે એમાં 8 કાર્બન છે એટલે ઓક્ટેન, રાઈટ? આ રીતે આપણે આનું નેમિંગ છે કરી શકીએ. ઓકે, ત્યારબાદ આ કમ્પાઉન્ડ છે એનું IUPAC નેમ છે એ આપણે જોઈએ. તો એમાં સૌથી પહેલા કાર્બન જે છે એને ડિનોટ કરી દઈએ, તો પહેલે CH3 છે જ તે, અહીંયા આપણે CH2 કરશું, આ જે છે અહીંયા CH કરશું, અહીંયા પણ આપણે CH કરશું, અહીંયા CH2 થશે, અહીંયા પણ CH2 થશે, આ પણ થશે CH2, રાઈટ? ઓકે, હવે આપણે જે નંબરિંગ કરવાનું છે એ જ્યાં ઉપશૃંખલા વધારે હોય અને ઓછો નંબર એને મળતો હોય એ રીતે, બરાબર છે? તો આપણે જોઈએ 1 2 3 4 5 6 7 અને 8 આ સાઈડથી પણ એવું કરી શકીએ, 1 2 3 4 5 6 7 8, બરાબર છે? ઓકે, તો હવે અહીંયા આપણે હજી એક પ્રોબેબિલિટી છે. જુઓ મિત્રો, 1 2 3 4 5 6 7 આ 7-વાળું છે, એટલે બાકીની જે પ્રોબેબિલિટી હતી 8-વાળી એમાંથી કોઈક એક આપણે એક્સેપ્ટ કરવી પડે, બરાબર છે? તો એનું નેમિંગ જે છે એના માટે આપણે અહીંયા એક નંબર આપીએ, રાઈટ? આ બીજો, ત્યારબાદ આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો અને આ 8મો, એટલે આપણી જે પેરેન્ટ મૂળ કમ્પાઉન્ડ છે એ થઈ ગયો ઓક્ટેન, રાઈટ? અને આલ્કેન જ છે એટલા માટે. ત્યારબાદ અહીંયા આપણને એક સબ બ્રાન્ચ આપેલી છે, તો અહીંયા હું લખીશ CH2, રાઈટ? એટલે આ એક બ્રાન્ચ બને છે,
આ એક બ્રાન્ચ અને એક બ્રાન્ચ જે છે અહીંયા બને છે. તો આ મિથાઇલ છે ને ઇથાઇલ છે એટલે પહેલી પ્રાયોરિટી લખવા માટે આપણે આને આપશું ફોર ઇથાઇલ, અહીંયા આપશું થ્રી મિથાઇલ ઓક્ટેન, રાઈટ? તો ઇઝીલી આ રીતે નામકરણ કરી શકાય, બરાબર? ત્યારબાદનો કમ્પાઉન્ડ જે છે એની અંદર સૌથી પહેલાં આપણે કાર્બન છે એ દર્શાવી દઈએ. તો સી એચ ટુ, અહીંયા સી એચ, અહીંયા સી એચ ટુ, રાઈટ? અહીંયા સી એચ, રાઈટ? આ કાર્બન જે છે અહીંયા ત્રણ છે એટલે સી એચ, અહીંયા ફક્ત એક કાર્બન અને અહીંયા સી એચ, રાઈટ? આ રીતે દર્શાવી શકીએ. હવે મિત્રો આનું નંબરિંગ કરવાનું છે. હવે બે છેડા છે ને ત્યાં અહીંયા આપણને ત્રિબંધ આપેલો છે, જો ખાસ આનું નામકરણ છે એમાં ધ્યાન રાખજો મિત્રો. અહીંયા આપણને ત્રિબંધ આપેલો છે અને અહીંયા જે છે દ્વિબંધ આપેલો છે. એમાંથી દ્વિબંધ પણ ટર્મિનલ છેડે એટલે કે છેડે છે અને ત્રિબંધ છે એ પણ છેડે છે. તો એ બંનેમાં પહેલી પ્રાયોરિટી જે છે એ આપણે દ્વિબંધને આપશું. તો આનું નંબરિંગ જે છે એ આપણે અહીંયાથી કરશું એક, રાઈટ? ત્યારબાદ આ બે નંબરનો કાર્બન, ત્યારબાદ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ અને આ સાત, રાઈટ? તો હવે આનું નેમિંગ છે એ આપણે એ રીતે કહી શકીએ કે સાત કાર્બન છે, બરાબર છે? એટલા માટે આને આપણે હેપ. હવે એક નંબર ઉપર અને ચાર નંબર ઉપર ઇન છે, રાઈટ? એટલે વન કોમા ફોર ડાઈ ઇન એવું કહી શકીએ, બરાબર છે? વન કોમા ફોર ડાઈન, રાઈટ? અને સિક્સ નંબર આમથી ડિસાઈડ કરેલું છે એટલે સિક્સ ઉપર વાય એન ઈ એટલે કે આઈન છે સિક્સ, ઓકે? તો આ બંને જે છે એમાંથી પહેલા ઇન લખી શકું, આનો ડાઈ છે એને આપણે કન્સિડર નહીં કરીએ, રાઈટ? તો હેપ વન કોમા ફોર ડાઈન સિક્સ આઈન, ઓકે? તો આ રીતે આનું નેમિંગ થશે. આ નામકરણ છે એમાં ખાસ એક વસ્તુ છે એ ધ્યાન રાખવાની, અહીંયા ડબલ બોન્ડ છે બે વાર છે, રાઈટ? એટલે આનું પ્યુરલ બહુવચન થતું હોવાના કારણે આ જે છે અહીંયા આપણે હેપ્ટા એવું લખીશું, હેપ્ટા વન કોમા ફોર ડાઈન સિક્સ આઈન એવું આનું નામકરણ થશે, રાઈટ? ઓકે, હવે ત્યારબાદ આ ટાઈપનો કમ્પાઉન્ડ છે એનું નામકરણ કરવાનું છે. તો મિત્રો જુઓ, આટલું ગ્રુપ જે છે બરાબર છે એને આપણે ઇપોક્સી એવું કહીશું, રાઈટ? હવે આ એક નંબર ઉપર છે, આ બે નંબર અને આ ત્રણ નંબર એટલે પ્રોપેન, ઇપોક્સી પ્રોપેન છે એટલે આને હું કહીશ વન કોમા ટુ ઇપોક્સી પ્રોપેન, રાઈટ? ઓકે મિત્રો, આ ટાઈપનો કમ્પાઉન્ડ છે એનું આપણે આયુપેક નામકરણ કરવું છે, બરાબર છે? તો હવે તમને લોકોને આનો અંદાજ આવી ગયેલો છે એટલે હવે હું એને સી વડે ડિનોટ કરતો નથી, જસ્ટ નંબરિંગ છે એ આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં લાંબામાં લાંબી ચેઇન ગોતવાની છે, બરાબર છે? એમ ઈ એટલે, એમ ઈ એટલે સી એચ થ્રી ગ્રુપ મિથાઇલ સમૂહ, રાઈટ? મિથાઇલ સમૂહ કહેવાય. હવે આપણે નંબરિંગ છે એ અહીંયા એક ગ્રુપ છે, પછી એક ડબલ બોન્ડ અહીંયા છે, ત્યારબાદ આ જે છે એને કમ્બાઈન લેવું કહીશું સી એચ થ્રી સી એચ ટુ એટલે કે ઇથાઇલ સમૂહ અહીંયા છે એ રીતે સી એચ થ્રી સી એચ ટુ આ પણ ઇથાઇલ સમૂહ અહીંયા આવેલો છે, ઓકે? તો હવે આનું નંબરિંગ આપણે કરવું હોય અહીંયા આપણે સી એચ થ્રી કરી નાખીએ સી એચ થ્રી, રાઈટ? હવે ઇઝીલી આપણે નંબરિંગ આપી શકીએ. જો મિત્રો, વન આ ટુ આ થ્રી આ ફોર આ ફાઈવ આ સિક્સ આ સેવન આ એઇટ આ નાઇન અને આ ટેન એટલે ડેકેન એવું કહીશું. હવે પેરેન્ટ ચેન છે એ ડેકેનની છે તો આપણે અહીંયા ચાર નંબર ઉપર ડબલ બોન્ડ છે, રાઈટ? ત્યારબાદ
ત્રણ નંબર ઉપર મિથાઇલ સમૂહ આવેલો છે CH3, ઓકે, અને પાંચ અને છ નંબર ઉપર ઇથાઇલ સમૂહ આવેલો છે. એટલે હું અહીંયા ઇથાઇલ જે છે એ બે છે, એટલે ડાઇથાઇલમાંથી ડાઇ છે એને કન્સિડર ન કરાય, એટલે મિથાઇલ પહેલાં ઇથાઇલ લખવાનું આવે, કારણ કે આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ ઈ છે એ પહેલાં આવશે, રાઈટ, અને એમ છે એ પછી આવશે. તો હું આનું નેમિંગ છે કંઈક આવી રીતે કરું છું, 5.6 બે ઇથાઇલ સમૂહ છે એટલે ડાઇ ઇથાઇલ, ત્રણ નંબર ઉપર મિથાઇલ છે એટલે 3-methyl, 10 નંબરની પેરે આખી ચેઇન છે એટલે ડેક, અને 4 નંબર ઉપર ઇન છે એટલે 4-ઇન, આવું નામ થશે, રાઈટ. એટલે 5.6 ડાઇથાઇલ 3-methyl ડેક 4-ઇન, એવું આને નામ થશે, રાઈટ. આ કમ્પાઉન્ડ પણ બહુ સરસ છે, જોઈએ આપણે. જો મિત્રો, જ્યારે તમને આ ટાઈપનું સ્ટ્રક્ચર આપેલું હોય ત્યારે શાર્પલી એનું પહેલાં ઓબ્ઝર્વેશન કરવાનું. અહીંયા તમને જે ગ્રુપ આપેલું છે આ એમાઇડ સમૂહ છે, CONH2 એમાઇડ, રાઈટ. આ જે છે એ મિથોક્સી સમૂહ છે, બરાબર, અને આ છે ને એ એમાઇન સમૂહ છે, રાઈટ. હવે તમે લોકો ગુજરાત બોર્ડમાં આનો પ્રાયોરિટી ઓર્ડર છે એ ભણી ગયેલા છો, રાઈટ. તો પ્રાયોરિટી ઓર્ડર જે છે એમાં સૌથી પહેલી પ્રાયોરિટી છે એમાઇડ સમૂહને મળતી હોય આ બંનેની કમ્પેરમાં, રાઈટ. તો અહીંયા હું પહેલાં એક નંબર આપી દઉં, આને બે નંબર, આને ત્રણ નંબર, અને આને ચાર નંબર, રાઈટ. હવે આનું આપણે નામકરણ જોઈએ. તો નામકરણની અંદર સૌથી પહેલાં 1, 2, 3, 4 એટલે કે બ્યુટેન આવે, પણ એ પહેલાં આ બે સબ ગ્રુપ છે આને આપણે આખી ચેઇન તરીકે સ્વીકારી લઈએ, બરાબર છે. તો જે સબ ગ્રુપ છે એનું પહેલાં આપણે નામકરણ કરીએ. તો આ એમાઇન છે અને આ મિથોક્સી છે. તો આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ આનું નામ આપણે પહેલાં લખવું જોઈએ, એ ચાર નંબરના કાર્બન ઉપર છે એટલે 4-amine, રાઈટ. અથવા આ જે છે એ એમાઇન સમૂહ છે, બરાબર છે, એટલે એને આપણે એમીનો પૂર્વક લઈએ છીએ. અચ્છા, આ એમાઇન સમૂહ છે, બરાબર છે. હવે આપણે આનું નામકરણ છે એમાં ચોથા કાર્બન ઉપર એમાઇન સમૂહ છે એટલે એને આપણે પૂર્વક તરીકે લઈએ, તો 4-amino, રાઈટ. ત્રીજા કાર્બન ઉપર મિથોક્સી છે એટલે 3-methoxy, ત્રીજા કાર્બન ઉપર મિથોક્સી છે, બરાબર છે. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ચાર કાર્બનનું પેરેન્ટ ચેન છે એટલે બ્યુટેન, બરાબર. હવે આમાં ઇન અને એમાઇડ આ બંનેનું કોમ્બિનેશન છે, બ્યુટેન પ્લસ ઇન પ્લસ એમાઇડ, બરાબર છે. આ બધી જ વસ્તુ છે એમાં ઇન જે છે એ બીજા નંબરના કાર્બન ઉપર છે અને એમાઇડ છે એ 1 નંબરના કાર્બન ઉપર છે, એટલે અહીંયા 1 ના દર્શાવીએ તો ચાલે પણ 2 દર્શાવવું પડે, એટલે આને કમ્બાઇનલી આપણે મિત્રો એવું લખશું, 4-amino 3-methoxy, ત્યારબાદ અહીંયા આપણે 2-butenamide, બરાબર. ઇન અને એમાઇડ અને બ્યુટેન એ બધાનું કોમ્બિનેશન કરીને બ્યુટેનામાઇડ, એટલે આનું નામ થશે 4-amino 3-methoxy 2-butenamide, ઓકે. તો આ રીતે આનું નામકરણ કરી શકાય, ઓકે ઓકે. ત્યારબાદ આનું આપણે નામકરણ કરવાનું છે, ઓકે મિત્રો. હવે જોઈએ, જો સૌથી પહેલાં આપણે આ કોડિંગમાં લખેલું છે એને CH3 એવું કહી દઈએ, આ CH2 બોન્ડ CH3 આવું થશે, બરાબર. હવે આમાં પણ સૌથી પહેલાં લાંબામાં લાંબી ચેઇન છે એ આપણે નક્કી કરી નાખીએ, બરાબર છે. આ સાઈડથી ગણીએ તો 1, 2, 3 નંબરના કાર્બન ઉપર આ બે સમૂહ આવેલા છે, રાઈટ. અને આ સાઈડથી ગણીએ 1, 2 અને 3 તો એ પણ બે સમૂહ આવેલા છે, એટલે આ બંને સમૂહ છે એના ઉપર હું પહેલાં સર્કલ કરી નાખું છું, રાઈટ, ઓકે. હવે આપણે જે પેરેન્ટ કમ્પાઉન્ડ છે એ ડિસાઈડ થઈ ગયો છે, પેન્ટેન,
રાઈટ. હવે આગળ આ બંને જે છે એનું નામકરણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? આ જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ટર્સરી એમાઇન છે, તો તમને લોકોને ટર્સરી એમાઇનનું નામકરણ છે એ આવડતું હોય, આપણને આઈડિયા છે, એની બંને પોઝિશન દર્શાવવી પડે. એન ઉપર મિથાઈલ છે અને આ એન ઉપર પણ મિથાઈલ છે, એટલે હું એવું કરી નાખું છું એન કોમા એન, આમ ડાઇમિથાઈલ થાય, બરાબર છે. પણ આ જે પેન્ટેન છે એમાં ત્રીજા કાર્બન ઉપર હજી એક મિથાઈલ છે, એટલે એન કોમા એન કોમા થ્રી, અને ટોટલ ત્રણ મિથાઈલ છે એટલે ટ્રાય મિથાઈલ પેન્ટેન એમાઇન, બરાબર છે. તો એન કોમા એન કોમા થ્રી ટ્રાય મિથાઈલ પેન્ટેન એમાઇન, ઓકે. હવે પેન્ટેન એમાઇન કહી દીધું, પણ આ એમાઇન જે છે એની પોઝિશન પણ દર્શાવવી પડે, રાઈટ. એટલે એની પોઝિશન જે છે એ એક બે અને ત્રણ, અને વન ટુ અને આ થ્રી, તો આ ત્રણ નંબરના કાર્બન ઉપર આવેલું છે, રાઈટ. તો આપણે આને એન કોમા એન કોમા થ્રી ટ્રાય મિથાઈલ પેન્ટેન થ્રી એમાઇન એવું કહીશું, ઓકે. ત્યારબાદ ઇન્ટરેસ્ટિંગ કમ્પાઉન્ડ આપેલો છે, તો જો આ કમ્પાઉન્ડ જે છે એને જનરલી અહીંયા આ કાર્બન એક થઈ જશે અને અહીંયા પણ એક કાર્બન થઈ જશે, એટલે હવે આમાંથી સૌથી લાંબામાં લાંબી ચેઇન આપણે ગોતીએ તો અહીંયા એક નંબર, આ બે નંબર, આ ત્રણ નંબર અને આ ચાર નંબર, ઓકે. એટલે બ્યુટેન પેરેન્ટ કમ્પાઉન્ડ થવાનો છે, રાઈટ. તો હવે આપણે બ્યુટેન જે છે એમાં એક અને બે નંબર ઉપર ડબલ બોન્ડ આવેલા છે, એટલે આપણે બે નંબર ઉપર ઇન થશે, રાઈટ. તો આને આપણે એવું કહી શકીએ કે બ્યુટ બીજા નંબર ઉપર ઇન છે એટલે ટુ ઇન, રાઈટ. અને પહેલા અને ચોથા નંબર ઉપર નાઇટ્રાઇલ સમૂહ છે, બરાબર છે. પણ બંને ઉપર છે એટલે આને આપણે કહીશું વન કોમા ફોર ડાય નાઇટ્રિલ, રાઈટ, ઓકે. તો આનું નામ થશે બ્યુટ ટુ ઇન વન કોમા ફોર ડાયનાઇટ્રિલ, ઓકે ઓકે. હવે આપણે ત્યારબાદ આ જે સ્ટ્રક્ચર જોવા મળ્યું એનું આયુપેક નામકરણ આપણે કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? મિત્રો જુઓ, સૌથી પહેલાં આ કમ્પાઉન્ડ જે છે, આગળ આપણે જોયું હતું જેમ એક કાર્બનથી એક બિંદુથી બે રિંગ જોડાયેલી હોય એને સ્પાયરો કીધું હતું, એ રીતે આ ટાઈપના જે કમ્પાઉન્ડ છે એને બાયસાયક્લો કમ્પાઉન્ડ કહીશું, દ્વિચક્રિય, દ્વિચક્રિય પદાર્થ, બરાબર. હવે આને અંગ્રેજીમાં આપણે કહીશું બાયસાયક્લો પદાર્થ, બરાબર, બાયસાયક્લો કમ્પાઉન્ડ. તો બાયસાયક્લો કમ્પાઉન્ડ છે એનું નેમિંગ છે કેવી પદ્ધતિથી કરાય, બરાબર છે. તો સૌ પ્રથમ સિમ્પલી તમને લોકોને આ રીતે એક કમ્પાઉન્ડ છે ડ્રો કરીને સમજાવું, બરાબર છે. હવે જો આનું તમારે નામકરણ કરવું હોય તો સૌથી પહેલા હું આ જે કમ્પાઉન્ડ છે એના બે બિંદુ કોમન છે, બરાબર, તો એને આ રીતે ડોટેડ દ્વારા દર્શાવી અને અહીંયાથી એક નંબર આપું, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, આ સાત અને આ આઠ, આવું થશે. હવે બે રિંગ છે એકબીજા સાથે જોડાયેલી છે એટલા માટે આને બાય સાયક્લો, બરાબર. ત્યારબાદ ઘટતા ક્રમમાં આપણે નંબર ઓફ કાર્બન છે ને એ દર્શાવશું આની સાથે જોડાયેલા, બરાબર છે. તો જો આની સાથે એક અને ચાર નંબરના કાર્બન છે એ બધી બાજુએ કોમન રીતે જોડાયેલો છે, તો જે બાજુએ કોમન રીતે જોડાયેલો છે અહીંયા બે કાર્બન છે, અહીંયા બે કાર્બન છે અને અહીંયા બે કાર્બન છે, બરાબર છે. હકીકતે યાદ રાખજો મિત્રો, ઉતરતા ક્રમમાં દર્શાવવાનું હોય, પરંતુ અહીંયા બધી જગ્યાએ બબ્બે કાર્બન છે એટલે આપણે અહીંયા એક બ્રેકેટમાં ટુ ડોટ ટુ ડોટ ટુ આ રીતે દર્શાવીશું, રાઈટ. એટલે બાયસાયક્લો ટુ ડોટ ટુ ડોટ ટુ. ત્યારબાદ હવે આપણે ટોટલ નંબર ઓફ કાર્બન આઠ છે એટલે આને ઓક્ટેન
એવું કહી દઈશું, બરાબર છે? તો એને અકોર્ડિંગલી આનું નામકરણ કરવાની ટ્રાય કરીએ, બરાબર છે? ઓકે, તો અહીંયા સૌથી પહેલાં હું આને એક નંબરનો કાર્બન આપું, રાઈટ? આ જે કાર્બન છે એને આપણે એક નંબરનો કાર્બન કહી દઈએ, રાઈટ? ત્યારબાદ આ કાર્બન છે એ બે નંબરનો થશે, આ ત્રણ નંબરનો, આ ચાર નંબરનો, રાઈટ? આ પાંચ, આ છ નંબરનો કાર્બન, ત્યારબાદ આ સાત નંબરનો કાર્બન અને આઠ નંબર. ખાસ નંબરિંગ છે, જોજો મેં કેવી રીતે નંબરિંગ આપ્યું છે, બહુ જ અગત્યનું છે, બરાબર છે? ઓકે, અને આપણા મટીરિયલમાં આ કમ્પાઉન્ડ બધા આપેલા જ છે. ઓકે, એને આયુપેક નામકરણ છે સમજવું એ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે નીટમાં એક કમ્પાઉન્ડનું 45માંથી એક ક્વેશ્ચન જે આ રીતનું આયુપેક નામકરણનો હોય જ છે, બરાબર છે? ઓકે, તો હવે આનું નેમિંગ છે એ જોઈએ. તો એક અને ચાર નંબરનો કાર્બન છે ને એ કોમન છે, રાઈટ? તો એની સાથે જોડાયેલા કેટલા છે? આ બાયસાયકલિક રિંગ તો છે જ તે, એટલે આને આપણે બાયસાયક્લો, ત્યારબાદ બ્રેકેટમાં આ એક અને બે કાર્બન, એટલે બે ઉતરતા ક્રમમાં હકીકતે દર્શાવવાનો હોય. આ પણ બે છે અને આ પણ બે છે. ઓકે, તો ટુ કોમા ટુ કોમા ટુ. ત્યારબાદ આઠ કાર્બન જે છે ટોટલ, એટલે આને કહીશું આપણે ઓક્ટ. હવે બીજા અને છઠ્ઠા નંબર ઉપર, બીજા અને છઠ્ઠા ઉપર કિટોન છે, એટલે આપણે અહીંયા લખશું ટુ કોમા સિક્સ ડાયોન, બરાબર છે? ડાય પ્લસ ઓન એટલે ડાયોન થઈ જશે, બરાબર છે? અથવા ઓક્ટેન ટુ કોમા સિક્સ ડાયોન, તો આ થશે બાયસાયક્લો ટુ ડોટ ટુ ડોટ ટુ ઓક્ટ ટુ કોમા સિક્સ ડાય ઓન. ઓકે, ત્યારબાદનું એક્ઝામ્પલ હવે આપણે જોઈ શકીએ. જુઓ, આ જે કમ્પાઉન્ડ છે એમાં એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બન આપેલા છે. આ સાઈડથી પાંચ નંબર આપી શકું, આ સાઈડથી પણ પાંચ નંબર આપી શકું. હવે આ સાઈડનો છેડાનો જે કાર્બન છે એની પાસે ત્રિપલ બોન્ડ છે, અને આ સાઈડના છેડાના કાર્બન પાસે ડબલ બોન્ડ છે. તો આ બંનેમાંથી મારે પહેલી પ્રાયોરિટી કોને આપી? મિત્રો યાદ રાખજો, પહેલી પ્રાયોરિટી ડબલ બોન્ડને આપવાની, રાઈટ? તો એક બે ત્રણ ચાર અને પાંચ. હવે બહુ ઇઝીલી તમે નામકરણ આનું કરી શકો, પેન્ટ. એક જ તે દ્વિબંધ છે, જો બે દ્વિબંધ હોત, આની પહેલા આપણે એક એક્ઝામ્પલ જોયું તો પેન્ટા લખત, એટલે આ પેન્ટ વન, એક નંબર ઉપર ઇન છે, વન ઇન ફોર, ચાર નંબર ઉપર ત્રિપલ બોન્ડ છે, એટલે ફોર આઈન, પેન્ટ વન ઇન ફોર આઈન, બરાબર? કારણ કે ઇનનો સ્પેલિંગ આ રીતે થશે વાય એન ઈ, રાઈટ? એટલે આને પહેલા પ્રાયોરિટી આપવાની. ઓકે, ત્યારબાદ એની પછીના કમ્પાઉન્ડ છે એનું આયુપેક નામકરણ આપણે જોઈએ. જો મિત્રો, બહુ ઇન્ટરેસ્ટિંગ આયુપેક નામકરણ છે. સૌથી પહેલાં આપણે અહીંયા એક ગ્રુપ જે છે એ ડિસાઈડ કરી લઈએ. તો અહીંયા આપણને એસ્ટર ગ્રુપ છે એને એકોર્ડિંગલી નામકરણ કરવાનું છે, રાઈટ? તો હું તમને લોકોને પહેલાં એસ્ટર ગ્રુપનું નામકરણ, નોર્મલી મેં તમને લોકોને જે ગુજરાત બોર્ડનો વિડીયો છે એની અંદર દર્શાવેલું, રાઈટ? આ એસ્ટર છે એટલે અહીંયાથી પહેલાં આપણે ડિવર્સ આપી દઈશું. ઓકે, તો બે કાર્બન છે એટલે સૌથી પહેલાં આપણે લખીશું ઇથાઇલ, રાઈટ? આ ઇથાઇલ. ઓકે, હવે ઇથાઇલ પછીનું જે છે એ આખું ગ્રુપ છે, એટલે આ એક નંબરનો કાર્બન, આ બે નંબરનો કાર્બન. તો બે નંબરના કાર્બન ઉપર આ આખો સમૂહ આવેલો છે, અને આપણે સી ડબલ બોન્ડ હોય એટલે કાર્બોનાઇલ સમૂહ કહીએ, અને ક્લોરિન એની સાથે જોડાયેલું છે એટલે આને કહીશું ક્લોરો કાર્બોનાઇલ, ક્લોરો કાર્બોનાઇલ, બરાબર? હવે બે નંબર ઉપર ક્લોરો કાર્બોનાઇલ સમૂહ આવેલો છે, અને બાકી આ બેન્ઝિનની રિંગ સાથે એસ્ટર છે એટલે આને આપણે બેન્ઝો એટ, કારણ કે એસ્ટર છે એટલે પાછળ એટ લાગશે, તો આનું નામ થશે ઇથાઇલ ટુ ક્લોરો કાર્બોનાઇલ બેન્ઝો એટ. ઓકે, આ રીતે આપણે દર્શાવી શકીએ. ત્યારબાદ આપણે આનું નામકરણ કરવાનું છે, આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, રાઈટ? સૌથી પહેલાં આપણે જોઈ લઈએ, અહીંયા સીઓ સી એચ થ્રી ગ્રુપ છે, રાઈટ? ત્યારબાદ અહીંયા પણ આ પણ સીઓ સી એચ થ્રી જ છે, આ એક કાર્બન છે એને દર્શાવી દો એટલે સી એચ આ થઈ જશે,
રાઈટ. હવે મારા માટે બહુ અગત્યની વસ્તુ, પહેલાં ગ્રુપને ડિટેક્ટ કરવું આયુપેક નામકરણ કરવા માટે. તો હું આજે એસ્ટર સમૂહ છે એને ડિટેક્ટ કરી નાખું. તો આ રીતે આપણે કાર્બોનિલ કાર્બન છે એની પછીનો ઓક્સિજન છે એની સાથે જોડાયેલા જેટલા કાર્બન હોય એને એકોર્ડિંગલી આ ઓક્સિજન જે છે એને એની જોડે રાખી, અને એક કાર્બન છે એટલે પહેલાં મિથાઇલ લખીશ, જો બે હોત તો ઇથાઇલ, ત્રણ હોત તો પ્રોપાઇલ. આ રીતે પહેલાં છૂટું પાડી દેવાનું, રાઈટ. સી ઓ ઓ આર છે એમાંથી ઓ સાથે આરને જોઈન્ટ કરી અને બાકીનો ભાગ જે છે એને સેપરેટ આઉટ કરી દેવાનો, બરાબર. એટલે મિથાઇલ, રાઈટ. ત્યારબાદ હવે આ એક નંબરનો કાર્બન થઈ ગયો, આને બે નંબર કહી દઉં, આ ત્રણ નંબર, આ ચાર નંબર, રાઈટ. તો બે નંબરના કાર્બન ઉપર આ આખું ગ્રુપ આવેલું છે, રાઈટ. તો અહીંયા હું એવું કહીશ કે મિથાઇલ ટુ આ જે છે એને એસાઇલ સમૂહ કહેવાય, બરાબર છે. એટલે સીઓ સી થ્રી એસાઇલ સમૂહ, રાઈટ. મિથાઇલ ટુ એસાઇલ, ત્રણ નંબર ઉપર કિટોન સી ડબલ બોન્ડ ઓ છે, તો હું આને થ્રી જો પૂર્વક તરીકે લખું તો ઓક્ઝો લખાય, થ્રી ઓક્ઝો, બરાબર. કિટો સમૂહ છે એને પૂર્વક તરીકે લઈ લીધો તો થ્રી ઓક્ઝો. ત્યારબાદ એક બે ત્રણ અને ચાર એટલે બ્યુટેનોએટ, બ્યુટેન પ્લસ ઓએટ એટલે બ્યુટેનોએટ, ઓકે. તો આનું નામ થશે મિથાઇલ ટુ એસાઇલ, ટુ એસિટાઇલ થ્રી ઓક્ઝો બ્યુટેનોએટ, ઓકે, એસિટાઇલ, ઓકે. એટલે થશે મિથાઇલ ટુ એસિટાઇલ થ્રી ઓક્ઝો બ્યુટેનોએટ, ઓકે મિત્રો. ત્યારબાદ આપણે એની પછીના નેક્સ્ટ કમ્પાઉન્ડ છે એનું આયુપેક નામકરણ જોઈએ. હવે આ કમ્પાઉન્ડ જે છે એની અંદર શરૂઆતના ઇનિશિયલ સ્ટેજની અંદર સૌથી પહેલાં આપણે સી મૂકી દઈએ, એટલે આપણે એનો વધારે આઈડિયા આવી શકે. તો જોઈએ, જો અહીંયા કાર્બનની બે વેલેન્સી છે સેટિસ્ફાઈડ છે ફોર એક્ઝામ્પલ, તો આપણે બાકીની બે મૂકીએ તો આ સી એચ ટુ થાય, રાઈટ. એ રીતે અહીંયા પણ સી એચ ટુ થવાનું, આ પણ સી એચ ટુ થવાનું. આ કાર્બન છે એની ત્રણ વેલેન્સી સેટિસ્ફાઈડ છે, તો એક છે એ અહીંયા મૂકી દઈએ, એ રીતે સી એચ ટુ, ત્યારબાદ સી એચ ટુ અને આ કાર્બન, રાઈટ. હવે આ પણ એક કાર્બન છે, અહીંયા સી એચ ટુ અને આ સી ડબલ બોન્ડ ઓ. હવે આપણે મિત્રો આનું નેમિંગ કરવું છે, તો આપણે જોઈ શકીએ કે આપણને ત્રણ ટર્મિનસ છે ને છેડા, બરાબર. એક છેડે સી ડબલ બોન્ડ ઓ ઓ એચ છે એટલે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આવેલું છે, અહીંયા પણ એક છેડે સી ડબલ બોન્ડ ઓ ઓ એચ છે એટલે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આવેલું છે. એ રીતે અહીંયા જ એનઓ ટુ એટલે નાઇટ્રો ગ્રુપ આવેલું છે, રાઈટ. તો હવે આનું આપણે નેમિંગ કરવું હોય તો સૌથી પ્રથમ હું કાં તો અહીંયાથી કરી શકું, એક બે ત્રણ ચાર પાંચ અને છ, રાઈટ. અથવા તો આમ નેમિંગ કરી શકું, એક બે ત્રણ ચાર પાંચ છ, રાઈટ. હવે જો આ સાઈડથી કરું નેમિંગ તો આ ગ્રુપ જે છે સબ ગ્રુપ જેને આપણે બ્રાન્ચ શાખા કહીએ છીએ, એ શાખા, આ જે શાખા છે મિત્રો એ શાખા આ રીતે અટેચ હોય. હવે આને આપણે એક નંબર કહીએ, આને બે કહીએ, આ ત્રણ કહીએ, આ ચાર કહીએ, આ પાંચ કહીએ, આ છ કહીએ, રાઈટ. હવે જો ત્રણ નંબર ઉપર આ બ્રાન્ચ આવેલી છે, ત્રણ નંબર ઉપર બ્રાન્ચ આવેલી છે એટલા માટે આપણે એક બે અને ત્રણ, પહેલાં ત્રણ નંબર ઉપર આ બ્રાન્ચ આવેલી છે તો એનું નેમિંગ છે આપણે થ્રી ડેશ. હવે આ આખું ગ્રુપ જે છે એ આવેલું છે, તો એ ગ્રુપનું નામકરણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો આ કાર્બન જોડે આ ગ્રુપ અટેચ છે એટલે એનો જે પહેલો કાર્બન છે એને એક નંબર આપીએ, આને બે નંબર આપીએ, અને ત્રણ નંબર આપીએ. તો ત્રણ નંબરના કાર્બન ઉપર નાઇટ્રો સમૂહ જોડાયેલો છે, તો થ્રી નાઇટ્રો. એક બે અને ત્રણ કાર્બન છે એટલે પ્રોપાઇલ, થ્રી નાઇટ્રો પ્રોપાઇલ.
ત્યાર બાદ હવે આ 3-નાઇટ્રોપ્રોપાઇલ આપેલું છે, રાઈટ, એ આપણે આ ગ્રુપ છે એને મેન્શન કરી દીધું. હવે આ જે 6 કાર્બનની ચેન છે એટલા માટે આને આપણે હેક્સ એવું કહીશું, બરાબર, હેક્સ. હવે 1 નંબર અને 6 નંબર ઉપર કાર્બોક્સિલિક એસિડ છે એટલે આપણે પ્રત્યય ઓઇક એસિડ લગાડીએ છીએ, અને એવા 2 છે એટલે 1.6 ડા યો ઇક એ સી ડ. ઓકે, આ રીતે આપણે આનું નેમિંગ કરી શકીએ. આનું નામ કરવું છે, હવે આપણે આયુપેક નામ બનાવવું છે. તો સિમ્પલી જે આટલી રિંગ સાથેનો કમ્પાઉન્ડ છે એને આપણને આઈડિયા છે, આને આપણે એનિલિન કહીએ છીએ અથવા એમિનોબેન્ઝિન કહીએ છીએ, રાઈટ. તો આ એનિલિન છે એની પેરા પોઝિશન ઉપર, એટલે કે 1, 2, 3, 4 ચાર નંબરની પોઝિશન, બરાબર. તો એની પેરા પોઝિશન ઉપર આ ગ્રુપ જે છે એને આપણે મિથોક્સી સમૂહ કહીએ છીએ, મિથોક્સી સમૂહ, રાઈટ. તો આનું નેમિંગ છે એવું થશે કે પેરા મિથોક્સી એનિલિન, રાઈટ, પેરા મિથોક્સી એનિલિન. ઓકે, આ એનું નેમિંગ થયું. હવે આનું આપણે નેમિંગ કરવું છે, રાઈટ. તો સૌથી પહેલા ને અહીંયા 2 કાર્બન જેટલા છે એટલા દર્શાવી દઈએ, રાઈટ. ત્યારબાદ અહીંયા કાર્બન છે ને 2 વેલેન્સી સેટિસ્ફાઈડ છે, 2 અધૂરી છે એટલે CH2 લખી નાખીએ. ત્યારબાદ અહીંયા CH થશે, અહીંયા પણ CH, અહીંયા પણ CH, CH, CH અને CH2. અહીંયા આપણે CH3 કરી નાખશું, રાઈટ મિત્રો. ઓકે, કારણ કે કાર્બન જે છે એની 1 જ વેલેન્સી સેટિસ્ફાઈડ છે એટલે CH3 કરી નાખીએ. હવે આપણને આઈડિયા છે કે ભાઈ જ્યાં ગ્રુપ આવેલું હશે, રાઈટ, ત્યાંથી આપણે નંબરિંગ કરવાનું છે. ઓકે, તો આપણે નંબરિંગ જે કરીએ એ અહીંયાથી 1 નંબર, આ 2 નંબરનો કાર્બન, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7 નંબરનો કાર્બન થાય, રાઈટ મિત્રો. હવે 7 નંબર સુધી કાર્બન છે એટલે હેપ્ટેન એ તો ડિસાઈડ થઈ ગયું પેરેન્ટ રિંગ, બરાબર. ત્યારબાદ આપણે 1 નંબર ઉપર ડબલ બોન્ડ છે, 3 નંબર ઉપર ડબલ બોન્ડ છે અને 5 નંબર ઉપર ડબલ બોન્ડ છે, બરાબર છે. એટલે ટ્રાય ઇન એવું કહેવાના છીએ, રાઈટ. અને 1.3.5 ટ્રાય ઇન, તો આ કમ્પાઉન્ડ જે છે એનું નામ થશે હેપ્ટ. પણ અહીંયા ડબલ બોન્ડ જે છે 1 કરતા વધારે છે એટલે એનું પ્યુરલ કરીએ તો હેપ્ટા. 1.3.5 ટ્રાય ઇન, બરાબર છે. આ રીતે આનું નેમિંગ થઈ શકે. ઓકે, હવે આનું નામકરણ કરવાનું છે. તો સૌથી પહેલાં હું એક કામ કરું, આ જે છે એને દર્શાવી દઉં. અહીંયા CH3 થશે, આ CH3 થશે. આ કાર્બન છે એની 4-4 વેલેન્સી સેટિસ્ફાઈડ થઈ ગયેલી છે, રાઈટ મિત્રો. આ કાર્બનની 4-4 વેલેન્સી સેટિસ્ફાઈડ થઈ ગયેલી છે. આ CH3 છે, આ CH3 છે. હવે આનું આપણે નેમિંગ કરવું છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે લાંબામાં લાંબી શૃંખલા ગોતી લઈએ. તો આને 1 નંબર આપીએ, આને 2 નંબર આપીએ, આને 3 નંબર આપીએ, આને 4 નંબર આપીએ, બરાબર. તો 2 અને 3 નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ આવેલા છે એટલે હું અહીંયા એવું લખીશ 2.3 ડાયમિથાઇલ, 2.3 ડાયમિથાઇલ. અને 2.3 પોઝિશન ઉપર ઇપોક્સી છે તો 2.3 ઇપોક્સી. અને ટોટલ 4 કાર્બન છે એટલે હું એવું કહી શકું બ્યુટેન, રાઈટ. તો આ રીતે આનું નામકરણ થઈ શકે. ઓકે, ત્યારબાદનો કમ્પાઉન્ડ એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ કમ્પાઉન્ડ છે, આપણે જોઈએ. જો આનું નેમિંગ કરવું હોય, ઓકે, તો મિત્રો જુઓ, સૌથી પહેલાં એના જેવું એક કમ્પાઉન્ડ છે એ તમને ડ્રો કરીને સમજાવું. આ જે છે આને સાયક્લોહેક્ઝેન કહેવાય. હવે જો અહીંયા ડબલ બોન્ડ હોય તો આને સાયક્લોહેક્ઝીન કહેવાય, બરાબર છે. હવે સાયક્લોહેક્ઝીન હોય તો હું અહીંયાથી 1 નંબર,
આ ટુ નંબર, ઓકે, એવી રીતે 3, 4, 5 અને 6 આ રીતે નંબરિંગ કરી શકો. ઓકે, ત્યારબાદ હવે અહીંયા આપણને જે કમ્પાઉન્ડ આપેલો છે એની અંદર આપણે આને પહેલો નંબર આપવો કે આને આપવો, તો આપણને આઈડિયા છે કે જ્યાં ડબલ બોન્ડ છે એને પહેલાં પ્રાયોરિટી આપીએ છીએ આપણે, એટલે અહીંયા એક નંબર કરીએ. તો એક નંબર ઉપર ઇથાઇલ સમૂહ આવેલો છે અને એક નંબર ઉપર ઇન સમૂહ પણ આવેલો છે, રાઈટ. ત્યારબાદ આ બે થશે, આમ બે નો જવાય, રાઈટ. અહીંયાથી એક નંબર ઉપર આપણે ઇન દર્શાવવાનો, એટલે આ સાઈડ નો જવાય, અહીંયા બે અપાય નહીં, બરાબર. એટલે એક, બે, ત્યારબાદ ત્રણ, આ ચાર, આ પાંચ અને આ છ. ઓકે, હવે આનું આપણે નામકરણ કરીએ. તો એક નંબર ઉપર ઇથાઇલ સમૂહ છે, બરાબર. તો 1 ઇથાઇલ. હવે સાયક્લોહેક્સ 1-ઇન છે, સાયક્લોહેક્સીન છે, અને 6 નંબર ઉપર 2 મિથાઇલ સમૂહ આવેલા છે, એટલે 1 ઇથાઇલ 6.6 ડાયમિથાઇલ સાયક્લોહેક્સ. હવે એક નંબર ઉપર અત્યારે ડબલ બોન્ડ છે એટલે 1-ઇન આવું કહી શકું, રાઈટ. તો આ રીતે આનું નામકરણ થઈ શકે. હવે આ કમ્પાઉન્ડ છે એનું નામકરણ જોઈએ. તો સૌથી પહેલાં આને આપણે આ ઓપન છે એટલે અહીંયા CH3 લખી નાખશું, રાઈટ. અહીંયા 1, 2, 3 વેલેન્સી આ કાર્બનની છે એટલે 1 ઘટે એટલે CH લખી નાખશું. અહીંયા CH2 પર નાખશું, અહીંયા CH થઈ જશે અને અહીંયા CH3 થઈ જશે. હવે આ ET એવું દર્શાવે છે કે CH2 CH3, રાઈટ, અને ME એટલે મિથાઇલ સમૂહ CH3 આવેલો છે. હવે આપણે સૌથી પહેલું કામ લાંબામાં લાંબી ચેઇન ગોતવાનું કરશું. હવે અહીંયા 1, 2 અને 3 નંબર ઉપર બ્રાન્ચ આવેલી છે અને અહીંયાથી ગણું તો 1, 2 નંબર ઉપર બ્રાન્ચ આવેલી છે, રાઈટ. તો લિસ્ટ લોકેન્ડ રૂલ, બરાબર છે, એ મુજબ આપણે એવું કહી શકીએ કે જ્યાં ઓછામાં ઓછા નંબર ઉપર ક્રિયાશીલ સમૂહ આવેલો હોય એને પહેલી પ્રાયોરિટી આપીએ. તો અહીંયા 1 નંબર, આ 2 નંબર, 2 નંબર ઉપર આ CH3 સમૂહ આવેલો છે, ત્યારબાદ આ 3, આ 4 નંબર છે એના ઉપર આ ઇથાઇલ છે. એટલે હું એક કામ કરું છું, 1, 2 અને 3 નંબર આપી દઉં છું અને 4 મારી લાંબામાં લાંબી ચેઇન ચૂઝ કરવાની છે એટલે આને 5 નંબર આપું છું, આને 6 નંબર આપું છું. તો 4 નંબરના કાર્બન ઉપર આ એક ગ્રુપ આવેલું છે, રાઈટ. આ છે ઈ ગ્રુપ નથી, ઉપ શૃંખલા નથી, એક લાંબી શૃંખલા જે છે એ લાંબામાં લાંબી શૃંખલા છે, એ આવડિયા છે એવું કહી શકીએ આપણે, રાઈટ. 6 કાર્બનની. તો 1, 2 નંબર ઉપર મિથાઇલ આવેલો છે એટલે 2 નંબર ઉપર એક મિથાઇલ આવેલો છે અને એક 4 નંબર ઉપર આવેલો છે એટલે 2.4 ડાયમિથાઇલ અને ટોટલ 6 કાર્બન છે એટલે હેક્ઝેન આવું કહી શકાય. ત્યારબાદ હવે આનું આપણે નેમિંગ કરવું છે. તો આના નેમિંગ માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જોઈએ. જો અહીંયા ડબલ બોન્ડ છે, રાઈટ, અને અહીંયા પણ ડબલ બોન્ડ છે. હવે પહેલાં લાંબામાં લાંબી ચેઇન ચૂઝ કરીએ તો અહીંયા આને 1 નંબર આપીએ. હવે હું કાર્બન દ્વારા દર્શાવતો નથી કારણ કે હવે તમને લોકોને ગ્રીપ આવી ગયેલી હોય, રાઈટ. 1 આને 2 નંબર કહી દો, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, એટલે ડેકેનની પેરેન્ટ ચેઇન થઈ, રાઈટ. હવે આ CH3 CH3 CH3, આ CH3 અને આ CH2 CH3, રાઈટ. આ રીતે છે, આ રીતે આપણે દર્શાવી શકીએ. તો હવે 2 નંબર જે છે એના ઉપર આપણને મિથાઇલ સમૂહ એક આપેલો છે, એક 4 નંબર ઉપર મિથાઇલ સમૂહ છે, એક 5 નંબર ઉપર મિથાઇલ સમૂહ છે, એક 6 નંબર ઉપર મિથાઇલ સમૂહ છે અને 7 નંબર ઉપર ઇથાઇલ સમૂહ છે મિત્રો. તો મિથાઇલ અને ઇથાઇલ આપણે એવું કહી શકીએ, જો 7 એના ઉપર
ઇથાઇલ સમૂહ છે, રાઈટ? અને પોઝિશન વાઇઝ આપણે ગણતા જઈએ તો 2, 4, 5, 6 ટોટલ 4 મિથાઇલ સમૂહ છે, તો એને ટેટ્રા મિથાઇલ. હવે આ બંનેનું આપણે જ્યારે આ કમ્પાઉન્ડનું આયુપેક નામકરણ કરતા હોય ત્યારે આ બંને જે છે એના ફર્સ્ટ આલ્ફાબેટને કન્સિડર ઓલવેઝ આપણે આ સિચ્યુએશનમાં નથી કરતા, કારણ કે આ કમ્પાઉન્ડ જે છે એમાં સ્પેલિંગ ઈથી સ્ટાર્ટ થશે. આ જે છે ટેટ્રામિથાઇલ એટલે ટીથી ચાલુ થાય, પણ મેં તમને દર્શાવેલું એમ કે એનું મોનો ડાય ટ્રાય ટેટ્રા એને આપણે કન્સિડર કરશું નહીં. મિથાઇલ સમૂહ છે એનો એમ છે એને કન્સિડર કરીએ તો સૌથી પહેલી પ્રાયોરિટી છે એ ઇથાઇલને મળે, એટલે અહીંયા હું આનું નામકરણ કરું છું 7-ethyl, રાઈટ? ત્યારબાદ સેકન્ડ પોઝિશન ઉપર મિથાઇલ છે 2, 4, 5, 6 ટેટ્રા મિથાઇલ, અને એક નંબર ઉપર ડબલ બોન્ડ છે અને 8 નંબર ઉપર ડબલ બોન્ડ છે, એટલે ડેકેન છે એટલે ડેક, એમાં ડેકા થઈ જશે, ડેકા 1, 8 એક નંબર અને 8 નંબર ઉપર ડબલ બોન્ડ છે એટલા માટે, રાઈટ? તો 1, 8 ડા ઇન, રાઈટ? તો આ રીતે આપણે 7-ethyl 2, 4, 6 2, 4, 5, 6 ટેટ્રામિથાઇલ ડેકા 1, 8 ડાઇન આવી રીતે આનું નામકરણ થઈ શકે. હવે ત્યારબાદ આ કમ્પાઉન્ડ છે એનું નામકરણ આપણે જોઈએ, તો આમ જોઈએ તો ટર્સરી એમાઇન છે, બરાબર છે? ટર્સરી એમાઇન જે એનું નામકરણ કરીએ ત્યારે આપણને ખબર છે એન છે એ પહેલાં લગાડીએ છીએ, એન પોઝિશન ઉપર મિથાઇલ છે એટલે આનું નામકરણ કરીશું 2, બંને પોઝિશન ઉપર મિથાઇલ છે એટલે 2, 8 ડાયમિથાઇલ, ડાયમિથાઇલ. અને હવે એક જ કાર્બન છે, બરાબર છે? અને આ જે ગ્રુપ છે એ NHCO એટલે કે અમાઇડ ગ્રુપ જે છે એવું કહી શકીએ, અને એક કાર્બન છે એટલે મિથેનેમાઇડ, રાઈટ? તો 2, 8 ડાયમિથાઇલ મિથેનેમાઇડ એવું આ કમ્પાઉન્ડનું નામ થશે. હવે આ કમ્પાઉન્ડનું નામ મિત્રો દેવું હોય તો બહુ સિમ્પલી, જો પહેલાં છે ને તમારે એનો પેરેન્ટ કમ્પાઉન્ડ જે છે એ ગોતી લેવાનો, તો પેરેન્ટ કમ્પાઉન્ડ જે છે એ બેન્ઝોઇક એસિડ છે, બેન હવે આ બેન્ઝોઇક એસિડ છે, બરાબર? હવે આ જે છે 2OH સમૂહ, હવે આપણે એને પૂર્વક તરીકે જો લગાડી દઈએ તો હું એવું કહી શકું કે આ જે છે 1, 2, 3 અને 4 એટલે 3, 4 ડાયહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, આવું કહી શકું. ત્યારબાદ મિત્રો આ કમ્પાઉન્ડ છે આનું નામકરણ કરવું હોય તો આપણે એવું કહી શકીએ કે આ ફિનાઇલની રિંગ છે એટલે અહીંયા એવું લખીએ કે બેન્ઝીન આ કાર્બોનાઇલ ક્લોરાઇડ સમૂહ છે, રાઈટ? કાર્બોનાઇલ ક્લોરાઇડ એટલે આને આપણે એવું કહીશું બેન્ઝીન કાર્બોનાઇલ બેન્ઝીન કાર્બોનાઇલ ક્લોરાઇડ. ત્યારબાદ આ કમ્પાઉન્ડ હમણાં આગળ પણ આપણે એક સાયક્લો હેક્ઝેન વાળો કમ્પાઉન્ડ જોયેલો, તો આની પેરેન્ટ કમ્પાઉન્ડ છે તો આપણને ખબર પડી ગઈ છે કે એક સાયક્લિક રિંગ છે એમાં ડબલ બોન્ડ છે એટલે આને સાયક્લો હેક્ઝીન કહીએ છીએ, 6 કાર્બનવાળી છે એટલા માટે. તો અહીંયાથી આપણે નંબર આપવાનું સ્ટાર્ટ કરીએ 1, તો આ જે છે એને 2 નંબર મળે, આને 3 નંબર મળે, આને 4 નંબર મળે, આને 5 નંબર મળે, અને આને 6 નંબર મળે, રાઈટ? આ રીતે નંબરનો આપી શકીએ આપણે 1, 2, 3, કારણ કે અહીંયા ડબલ બોન્ડ છે એટલે આપણે અહીંયા 1 નંબર આપીએ તો અહીંયા 2 નંબર આપવો પડે, અને 3 નંબર ઉપર મિથાઇલ ગ્રુપ આવશે, રાઈટ? અને 5 નંબર ઉપર ઇથાઇલ ગ્રુપ આવશે. તો આનું નામકરણ છે એ આપણે એવું કહી શકીએ કે 5-ethyl
થ્રી મિથાઇલ સાયક્લો હેગ્સ. એક નંબર ઉપર ડબલ બોન્ડ છે એટલે વન ઇન, આવું કહી શકે. ઓકે, ફાઇવ ઇથાઇલ થ્રી મિથાઇલ સાયક્લો હેગ્સ વન ઇન. ઓકે, હવે આપણે સૌથી પહેલાં આ કમ્પાઉન્ડનું નામકરણ કરીએ ને મિત્રો, ત્યારે જો અહીંયા કંઈક આ કન્ફિગ્યુરેશન છે ને એ એન હાઇડ્રેટ પ્રકારનું છે એવો આપણને અંદાજ આવી શકે, રાઈટ. હવે આપણે જોઈએ કેવી રીતનું કન્ફિગ્યુરેશન છે. સૌથી પહેલાં અહીંયા સી કરી નાખીએ એટલે સી એ થ્રી થઈ જશે. અહીંયા સી ડબલ બોન્ડ ઓ, ઓ સી ડબલ બોન્ડ ઓ, અને અહીંયા એચ છે. તો આ સાઈડ એક કાર્બન છે, બરાબર છે. એટલે આપણે સપોઝ એવું ગેસ કરી શકીએ કે માની લો કે આ જે છે એ એચ સી ડબલ બોન્ડ ઓ ઓ એચ સમૂહમાંથી બનેલો હોય, રાઈટ. પ્લસ બીજો જે કમ્પાઉન્ડ છે એની અંદર આપણે એવું કહી શકીએ કે સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ ઓ એચ, રાઈટ. હવે આ જે કમ્પાઉન્ડ છે એમાંથી વોટરનો મોલિક્યુલ છે એ આપણે રિમૂવ કરી નાખીએ, બરાબર. એટલે આને એન હાઇડ્રેટ એવું કહીશું, રાઈટ. આ પાણીનો અણુ દૂર થાય ને એટલા માટે આને એન હાઇડ્રેટ એવું કહીશું. હવે અહીંયા એક કાર્બન છે એટલે આ મિથેનોઇક એનહાઇડ્રેટ છે, અહીંયા બે કાર્બન છે એટલે ઇથેનોઇક એનહાઇડ્રેટ છે. તો મિથેનોઇક અને ઇથેનોઇક એમાં આલ્ફાબેટિક ઓર્ડર મુજબ આપણે ઇથેનોઇક પહેલાં લખવો પડે, એટલે ઇથેનોઇક મિથેનોઇક એન હાઇડ્રાઇડ, આવું આનું આયુપેક નામકરણ થાય, રાઈટ મિત્રો. જો એટલે એક સી એ થ્રી, રાઈટ, સી ડબલ બોન્ડ ઓ, ઓ સી ડબલ બોન્ડ ઓ એચ, એટલે ઇથેનોઇક મિથેનોઇક એન હાઇડ્રાઇડ. ત્યારબાદ આ કમ્પાઉન્ડનું નેમિંગ એ પણ બહુ સરસ છે. જો અહીંયા એસ્ટર છે એટલે મેં તમને લોકોને શીખડાવેલું છે, આને પહેલાં અહીંયાથી અલગ કરી દેવાય, રાઈટ. એટલે આ થશે ઇથાઇલ. હવે ઇથાઇલ આ એક નંબરનો કાર્બન, ઓકે, તો આ જે છે એ બે નંબરનો થાય એટલે ટુ કીટો સમૂહ છે એના માટે આપણે પૂર્વક ઓક્ઝો ઇથાઇલ ટુ ઓક્ઝો સાયક્લોપેન્ટેન છે, બરાબર છે. એટલે સાયક્લો પેન્ટેન અને CO, આના માટે ઓએટ માટે સ્પેશિયલ વર્ડ આપણે યુઝ કરશું કાર્બોક્ઝિલેટ. એટલે આ કમ્પાઉન્ડ છે એનું નામ થશે ઇથાઇલ ટુ ઓક્ઝો સાયક્લોપેન્ટેન કાર્બોક્ઝિલેટ. ત્યારબાદ આ કમ્પાઉન્ડનું નામ હવે તમને લોકોને સિમ્પલી ઇઝીલી આવડે. અહીંયા ડબલ બોન્ડ છે એટલે અહીંયા હું એક નંબર આપું, આ બે નંબર થશે, આ ત્રણ નંબર થશે, રાઈટ. તો અહીંયા ડબલ બોન્ડ છે અને સાયક્લોહેક્ઝીન છે, ઓકે. હવે ત્રણ નંબર ઉપર બ્રોમિન છે અને એક નંબર ઉપર ક્લોરિન છે, એટલે પહેલા થ્રી બ્રોમો, કારણ કે આ બી થી સ્ટાર્ટ થશે, વન ક્લોરો સાયક્લો હેક્ઝીન એવું કહી શકું, અથવા સાયક્લોહેક્સ વન ઇન એમ પણ કહી શકું, ઓકે. તો આ રીતે આનું આયુપેક નામ થશે. હવે આ કમ્પાઉન્ડ છે એનું આપણે નામકરણ કરવું છે, તો સિમ્પલ. હવે આ જ્યારે રિંગ આપેલી જ ને એની અંદર આપણને બહુ બધા ગ્રુપ આપેલા છે. અહીંયા ઓએચ ગ્રુપ આપેલું છે, સીએન ગ્રુપ આપેલું છે અને બીઆર ગ્રુપ આપેલું છે, બરાબર છે. હવે તો સૌથી પ્રાયર ગ્રુપ જે છે એ સીએન છે, એટલે નાઇટ્રાઇલ ગ્રુપ છે, બરાબર છે. તો આપણે સૌથી પહેલાં અહીંયાથી નેમિંગ સ્ટાર્ટ કરશું. તો આને જો હું એક નંબર આપું તો આને મારે બે નંબર આપવો પડે, આ ત્રણ નંબર થાય, આ ચાર થાય, આ પાંચ થાય અને આ છ થાય, રાઈટ, સમજાણું, ઓકે. ત્યારબાદ આપણે નંબર આપ્યા બાદ સૌથી પહેલાં સેકન્ડ નંબર ઉપર બ્રોમિન છે એટલે ટુ બ્રોમો ફાઇવ હાઇડ્રોક્સી
ઓકે બેન્ઝો આ બેન્ઝિન ની રિંગ છે એની અરે CN જોડાયેલું તેને બેન્ઝો નાઇટ્રિલ અથવા નાઇટ્રાઇલ કહીશું બરાબર છે ઓકે તો આનું નામ થશે 2-bromo-5-hydroxybenzo નાઇટ્રાઇલ ત્યારબાદ આનું IUPAC નામ છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જો મિત્રો પહેલાં છે ને હું આને આ રીતે દર્શાવી દઉં છું હવે COOH બોન્ડ CH આ ઓ CH2 OH રાઈટ અને એ રીતે અહીંયા ઓ CH2 OH ઓકે આ રીતે દર્શાવેલું છે તો હવે મારે આનું નામકરણ કરવું હોય તો સૌથી પહેલાં આને COOH સમૂહ છે એટલે એને એક નંબર આપું રાઈટ ત્યારબાદ આને બે નંબર કહું તો બે નંબરના કાર્બન ઉપર આ બે સમૂહ આવેલા છે બરાબર છે અને બે બલ્કી સમૂહ છે અને ઓર્ગેનિક છે રાઈટ તો આવું જ્યારે આપેલું હોય ઓકે ત્યારે તમારે લોકોએ પૂર્વક તરીકે અથવા તો આના માટે બે જો આવા સમૂહ હોય તો એના માટે 20 ત્રણ હોય તો 30 ચાર હોય તો ટેટ્રાકિસ રાઈટ આ રીતે વર્ડ છે એ યુઝ કરવાના આવશે પૂર્વક બરાબર તો અહીંયા બે છે એટલે સૌથી પહેલાં આનું આપણે નામકરણ બનાવી નાખીએ તો આને હું એક અને બે કાર્બન કહું તો બે નંબરના કાર્બન ઉપર OH સમૂહ છે રાઈટ એટલે 2-hydroxy બે કાર્બન છે એટલે ઇથોક્સી અને આ બંને સરખા છે બરાબર છે એટલે હું અહીંયા લખું છું કે સેકન્ડ નંબરની પોઝિશન ઉપર એટલે 2,2 પછી લખું છું 20 ઓકે અને એની અંદર બ્રેકેટની અંદર સેકન્ડ પોઝિશન ઉપર 2-hydroxy ઇથોક્સી બ્રેકેટ છે એ કમ્પ્લીટ અને બે કાર્બન છે એટલે ઇથેનોઇક એસિડ આવું આનું નામકરણ થશે ઓકે હવે આ કમ્પાઉન્ડ છે એનું આપણે નામકરણ કરવું છે રાઈટ તો એના નામકરણ માટે આપણે સૌથી પહેલાં એવું થિંકિંગ કરવું પડશે અહીંયા ડબલ બોન્ડ આપેલા છે રાઈટ અને આ જે કાર્બન છે ડબલ બોન્ડ થી જોડાયેલા બે કાર્બન બરાબર છે એના સાથે અહીંયા કંઈક ગ્રુપ છે અટેચ છે ઓકે હવે આ ગ્રુપ છે એ CL છે આ CH3 છે આ આયોડાઇડ ગ્રુપ છે અને આ ઇથાઇલ ગ્રુપ છે ઓકે તો હવે સૌથી પહેલાં મારે આ ડબલ બોન્ડ છે એટલા માટે હું અહીંયા આને એક નંબર આપું આને બે નંબર આપું આને ત્રણ નંબર આપું આને ચાર નંબર આપું અને આને પાંચ નંબર આપું રાઈટ એટલે હું એવું કહી શકું કે પેન્ટ બીજા કાર્બન ઉપર ઇન છે એટલે પેન્ટ ટુ ઇન આ છે એ તૈયાર થઈ ગયો રાઈટ હવે બીજા કાર્બન ઉપર ક્લોરિન સમૂહ છે એટલે ક્લોરો અને ત્રીજા ઉપર આયોડો તો એમ પણ હું કહી શકું કે 2-chloro-3-iodo પેન્ટ ટુ ઇન હવે મિત્રો આગળ તમારે લોકોએ જ્યારે આ ટાઈપનો ડબલ બોન્ડેડ કમ્પાઉન્ડ હશે એટલે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે ભૌમિતિક સમઘટક એટલે આને મારે સીસ કેવો કે ટ્રાન્સ કેવો એ ડિસાઈડ કરવું પડે તો સીસ અને ટ્રાન્સ શું છે મિત્રો એ પહેલાં સમજાવું તો કે ડબલ બોન્ડેડ કાર્બન જે બે છે એમાંથી પસાર થતી એક ઇમેજિનરી લાઈન છે એના પ્લેનમાંથી પસાર થતી એક ઇમેજિનરી લાઈન છે એ કન્સિડર કરો બરાબર ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં એવું વિચારવાનું કે ડબલ બોન્ડેડ કાર્બન આ દાખલા તરીકે બીજા નંબરનો છે બરાબર છે તો ભૌમિતિક સમઘટકતા છે એ બે પ્રકારની જોવા મળશે સીસ અને ટ્રાન્સ હવે
ભૌમિતિક સમઘટકતા કોણ દર્શાવશે અને કઈ સિચ્યુએશનમાં દર્શાવશે એ બહુ અગત્યનું છે. એને રિલેટેડ ક્વેશ્ચન છે એ નીટમાં પૂછાતો હોય છે, બરાબર છે? કે તમને એવું પૂછે નીચેનામાંથી કોણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે, એટલે કે સીસ અને ટ્રાન્સ સમઘટકતા દર્શાવશે. તો મિત્રો હંમેશા યાદ રાખવાનું કે આ જે સેકન્ડ નંબરનો કાર્બન છે એના આ બંને ગ્રુપ જો અલગ અલગ હોય, એટલે દાખલા તરીકે અત્યારે છે તે સી એલ અને સી એચ થ્રી એ અને બી, એવી રીતે ત્રણ નંબરનો કાર્બન જે છે અને આપણે સી અને ડી એવું કહી દઈએ તો આ પણ અલગ અલગ છે, એટલે આ કમ્પાઉન્ડ છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે, બરાબર છે? જ્યારે હું અહીંયા એક બીજો કમ્પાઉન્ડ છે ડ્રો કરું છું સી એચ ટુ ડબલ બોન્ડ સી સી એચ થ્રી બોન્ડ સી એચ ટુ સી એચ થ્રી, બરાબર છે? આ ડબલ બોન્ડેડ કાર્બન છે એમાંથી જો કોઈ પણ એક કાર્બન જે છે એના ઉપર જો એક સરખા ગ્રુપ આવેલા હોય, આ દાખલા તરીકે એ છે, એક સરખા ગ્રુપ આવેલા હોય તો આ કમ્પાઉન્ડ જે છે એ સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં, એટલે આ કમ્પાઉન્ડ છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. હવે સીસ અને ટ્રાન્સનો મતલબ શું? તો કે જો આ પ્લેન છે એના ઉપર બંને ગ્રુપ જો સમાન આવેલા હોય, બરાબર છે, તો આપણે એને સીસ કહીશું, અથવા તો નીચેના પાર્ટની અંદર સરખા હોય તો સીસ કહી શકીએ, રાઈટ? અને જો ડાયાગોનલ રિલેશનશીપ હોય, બરાબર છે, ડાયાગોનલ એટલે કે વિકર્ણ, તો આમાંથી આપણે વિકર્ણ પસાર કરીએ તો જો આ એ અને ડી અને એવી રીતે બી અને સી સામ સામે આવેલા છે તો આ પોઝિશન જે છે એને આપણે ટ્રાન્સ પોઝિશન કહીશું. એટલે અહીંયા ટ્રાન્સ અવસ્થામાં છે એટલે હું અહીંયા લખીશ ટ્રાન્સ ટુ ક્લોરો થ્રી આયોડો પેન્ટ ટુ ઇન, ઓકે? આ રીતે સીસ અને ટ્રાન્સ સમઘટકતા છે એ તમે દર્શાવી શકો, બરાબર છે? ઓકે, આનું નામકરણ કરવું હોય મિત્રો તો બહુ સિમ્પલી આપણે આનું નામકરણ કરી શકીએ, સાયક્લોએક્ઝેન કમ્પાઉન્ડ છે, બરાબર છે? હવે સાયક્લોએક્ઝેન કમ્પાઉન્ડની અંદર આપણને આ કમ્પાઉન્ડ જે છે એની અંદર પહેલાં આપણે એવું કહી શકીએ કે સાયક્લોએક્ઝેન છે એના ઉપર OH છે એટલે સાયક્લો હેક્ઝેન વન ઓલ. હવે આને આપણે સાયક્લોહેક્ઝેન વન ઓલ કીધું એટલે આ એક નંબરનો કાર્બન થયો, આ બે નંબરનો થયો, બે નંબરના કાર્બન ઉપર આવું આખું બલ્કી ગ્રુપ છે એટલે એને આપણે આ નામ લખ્યું એની આગળ દર્શાવવું પડશે અને એ પણ બ્રેકેટમાં દર્શાવવું પડશે. બે નંબર ઉપર છે એટલે પહેલાં બે કાઉન્સમાં. હવે આનું નામકરણ પહેલાં કરવું પડશે એટલે આ થશે એક બે ત્રણ અને ચાર એટલે બ્યુટાઇલ થાય અને એની સેકન્ડ પોઝિશન ઉપર OH સમૂહ આવેલો છે, ઓકે? એટલે ટુ હાઇડ્રોક્સી બ્યુટાઇલ સાયક્લોહેક્ઝેન વન ઓલ, ઓકે? આ રીતે આપણે નામકરણ કરી શકીએ. ઓકે, હવે આનું નેમિંગ આપણે કરવાનું છે બહુ સિમ્પલી. જો મિત્રો COOH છે તો એને પહેલી પ્રાયર આપીને અહીંયા એક નંબર કરવો પડે તો આ બે નંબરનો કાર્બન થશે, આ ત્રણ નંબરનો કાર્બન થશે, આ ચાર નંબરનો કાર્બન થશે, બરાબર? ડબલ બોન્ડ અહીંયા છે એટલે મારે અહીંયા ત્રણ અને ચાર નંબર એ રીતે લેવું પડે. તો આ જે છે એ આખી ઉપશૃંખલા થઈ ગઈ, બરાબર છે, ઇથાઇલ. તો આનું હવે મારે નામકરણ કરવું હોય તો પેરેન્ટ કમ્પાઉન્ડ છે ચાર કાર્બન છે એટલે બ્યુટેન જે છે એના આધારે આપણે નામકરણ કરશું. તો બે નંબર ઉપર ટુ ઇથાઇલ, રાઈટ, ટુ ઇથાઇલ સેકન્ડ પોઝિશન ઉપર જ તે ઇન છે, બરાબર છે? તો હું એવું લખીશ બ્યુટ ટુ ઇન અને વન ઓઇક એસિડ, આવું નામકરણ કરી શકું. ત્યારબાદ આ કમ્પાઉન્ડનું નામકરણ કરવું છે, બરાબર છે? તો આપણો પેરેન્ટ કમ્પાઉન્ડ છે એ આપણને આઈડિયા છે આ બેન્ઝાલ્ડિહાઇડ થયો, રાઈટ? હવે બેન્ઝાલ્ડિહાઇડ છે એની આ ફર્સ્ટ કાર્બન, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ,
તો 2 મિથોક્સી રાઈટ અને ત્યારબાદ 4 નાઇટ્રો અને બેન્ઝાલ્ડી આવું નામકરણ થશે. ઓકે મિત્રો, તો આ જે છે એ કમ્પાઉન્ડનું નેમિંગ આપણે કરવું હોય તો આપણને ખબર છે આ કમ્પાઉન્ડ જે છે એ સાયક્લો એક્ઝેન છે. સાયક્લો એક્ઝેન રાઈટ. હવે એની આને સપોઝ હું 1 પોઝિશન કહું અને સેકન્ડ પોઝિશન કહું. જો આ રીતે મિત્રો ફોર્મ થયેલું હોય સી ડબલ બોન્ડ ઓ ઓ એચ સી ડબલ બોન્ડ ઓ ઓ એચ. હવે આમાંથી આપણે પાણીનો અણુ દૂર કરીએ એટલે આપણને આઈડિયા છે એન હાઇડ્રેટ બને રાઈટ. જો આ જે છે આ ઓ હવે આની જોડે કમ્બાઈન થઈ જાય એટલે આ ટાઈપનો એન હાઇડ્રેટ બને. એટલે આમાં જે ગ્રુપ છે સમૂહ છે એન હાઇડ્રેટ ગ્રુપ છે એટલે આનું નામ થશે સાયક્લોહેક્ઝેન 1.2 ડાય કાર્બોક્સી લિક કાર્બોક્સિલિક એન હાઇડ્રાઇડ આવું નામકરણ થાય. ઓકે સાયક્લોહેક્ઝેન 1.2 ડાય કાર્બોક્સિલિક એન હાઇડ્રાઇડ. ઓકે હવે મિત્રો આનું આપણે નેમિંગ જોઈએ તો આ જે છે કાર્બન રાઈટ સૌથી પહેલા આપણે આને કાર્બનના ફોર્મમાં રજૂ કરી દઈએ તો અહીંયા સી એચ ટુ આવશે, અહીંયા સી એચ આવશે. સી એચ ટુ આ કાર્બન જે છે એ અહીંયા પણ એક કાર્બન આવશે. હવે એની ચારે ચાર વેલેન્સી પૂરી થઈ ગયેલી છે. સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી રાઈટ આ રીતે આવી શકે. હવે આપણે આને જો એક નંબર કહીએ, આને બે નંબર કહીએ, આને ત્રણ નંબર કહીએ, આને 4, 5, 6, 7 અને 8. હવે મિત્રો અહીંયા ડબલ બોન્ડ છે એટલે પહેલું નંબરિંગ છે એ અહીંયાથી જ કરવું પડશે છેડેથી, બરાબર છે. તો 8 કાર્બન છે એટલે ઓક્ટ, અને એક નંબર ઉપર ઇન આવેલું છે અને 4 નંબર છે એના ઉપર આઈન આવેલું છે. તો 1 in 4 in બરાબર વાય એન ઈ. ઓકે તો આ રીતે આનું નામકરણ થાય. ઓકે સૌથી પહેલાં આવી રીતે આપણે દર્શાવી દીધું, બરાબર છે. ત્યારબાદ હવે અહીંયાથી દર્શાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા પહેલાં થશે સી એચ ઓ સી એચ ઓ રાઈટ. હવે એની જોડે જે ગ્રુપ છે એ થશે સી એચ ટુ બોન્ડ. આ સી એચ એની જોડે થશે સી એચ ઓ, આ સી એચ ઓ જ છે રાઈટ. અને એવી રીતે સી એચ ટુ અને એની જોડે થશે સી એચ ઓ. ઓકે તો હવે જ્યારે 1, 2, 3, 4 અને 5 એમ સળંગ ચેઇન લાંબામાં લાંબી નથી ગણવાની. શું કામ? એવો રૂલ છે આયુપેકની અંદર કે જ્યારે બે કરતાં વધારે આલ્ડિહાઇડ અથવા તો કાર્બોક્સિલિક એસિડ અથવા તો CN એવા ગ્રુપ જ્યારે આવેલા હોય ત્યારે આનું નામકરણ કરીએ તો આલ્ડિહાઇડ હોય તો એના માટે આપણે 1 હોય તો મોનોકાર્બાલ્ડિહાઇડ, 2 હોય તો ડાયકાર્બાલ્ડિહાઇડ, 3 હોય તો ટ્રાયકાર્બલ, પણ 3 થી જ સ્ટાર્ટ થશે એટલે ટ્રાયકાર્બાલ્ડિહાઇડ એવો વર્ડ યુઝ કરશું. અને આ જે છે આ કાર્બન એને ચેઇનના હિસ્સા તરીકે લેવાના નથી. ઓકે તો ચેઇનના હિસ્સા તરીકે આપણે ન ગણીએ તો આટલો જે પોર્શન છે એ થશે પ્રોપેન રાઈટ. તો અહીંયા આપણે એવું કહી શકીએ પ્રોપેન 1.2.3 ટ્રાય કાર્બા ડીહાઇડ કાર્બાલ્ડિહાઇડ એવો શબ્દ યુઝ કરવાનો, બરાબર. આની જગ્યાએ COOH તો આને આપણે એમ કે પ્રોપેન 1.2.3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. ઓકે આ રીતે દર્શાવવાનું હોય.
ત્યારે ખાસ યાદ રાખવાનું અહીંયાથી નંબરિંગ કરવાનું નથી, 1 2 3 4 5 આ રીતે નંબરિંગ કરવાનું નથી બે કરતાં વધારે હોય ત્યારે. એની પછીનો કમ્પાઉન્ડ છે એ પણ બહુ અગત્યનો અને સરસ છે, એનું આયુપેક નામકરણ પણ જોવો મિત્રો. હવે અહીંયા સી ડબલ બોન્ડ ઓ ઓ એચ આપેલો છે એટલે કાર્બોક્સિલિક એસિડ આપેલો છે. હવે અહીંયા હું 3 વેલેન્સી છે એટલે અહીંયા સી એચ એવું દર્શાવીશ, રાઈટ, અને અહીંયા જે છે એ પણ સી એચ આવું દર્શાવીશ. ઓકે, તો આને જો હું એક નંબર કહું તો આને મારે 2 નંબર કહેવા પડે અને આને 3 નંબર કહેવા પડે. 3 નંબરની ચેઇન, ત્રીજા નંબર ઉપર C6H5 એટલે આને આપણે ફિનાઇલ રિંગ કહીશું. આ ફિનાઇલ સમૂહ છે એટલે ત્રીજા નંબર ઉપર ફિનાઇલ સમૂહ આવેલો છે એટલે 3 ફિનાઇલ, રાઈટ, 3 કાર્બન છે એટલે પ્રોપ, બીજા ઉપર ઇન છે એટલે 2-ઇન-1-ઓઇક એસિડ. ઓકે, આ રીતે આપણે આનું નામકરણ કરી શકીએ. આ કમ્પાઉન્ડનું નામકરણ આપણે કરવાનું છે તો આપણે જસ્ટ જોઈ શકીએ કે મિથેન છે CH4, એના 4-4 હાઇડ્રોજન જે છે એ ફિનાઇલની રિંગ વડે રિપ્લેસ થયેલા છે એટલે હું એવું કહી શકું 4 ફિનાઇલ છે એટલે ટેટ્રા ફિનાઇલ મિથેન. ઓકે, આ રીતે આપણે આયુપેક નામકરણ કરી શકીએ. આપણી નીટની બુક છે એની અંદર ઘણા બધા નામ જે છે આયુપેક નામ એ તમને પ્રેક્ટિસ માટે આપેલા છે. મેં અહીંયા લગભગ 50-55 જેટલા નામકરણ જે છે એ તમને બોર્ડ ઉપર સોલ્વ કરાવેલા છે, રાઈટ. તો તમે લોકો આની સતત ને સતત પ્રેક્ટિસ કરશો એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એની અંદર તમારો કમાન્ડ જે છે એ એકદમ સ્ટ્રોંગ થતો જશે. ઓકે મિત્રો, તો આની પ્રેક્ટિસ પણ મટીરિયલમાંથી કરતા રહેજો. ઓકે,